મોટાભાઈ શું થયું, કેમ તમે અચાનક ફોન કરીને બધાને બોલાવ્યા? વાત એમ છે કે આપણે બધા જાણીએ જ છીએ કે મમ્મીના મૃત્યુ પછી પપ્પા એકલા થઈ ગયા છે, ગામડે એકલા રહે છે પપ્પા. એટલે આપણા મનહર કાકાનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે તમારા બાપુજીની હાલત અત્યારે તો સારી છે, પણ ક્યારેક ક્યારેક એમની તબિયત ખરાબ થઈ જાય છે, તો એમની સંભાળ રાખવા માટે કોઈ નથી, તો આપણને એમને અહીં લઈ આવવા પડશે. કાકાનું એવું કહેવું છે કે તમે લઈ જાઓ તમારા બાપુજીને, એમની સાર સંભાળ રાખો. પણ બાપુજીને નહીં ફાવે અહીંયા, પહેલેથી ગામડામાં રહ્યા છે, તો એમને ત્યાંનું વાતાવરણ શૂટ કરે, ત્યાંના લોકો શૂટ કરે, અને અહીંયા આપણી સાથે કઈ રીતે એડજસ્ટ કરશે? અને અહીંયા આવશે તમને ગમશે પણ નહીં. તમારી વાત સાચી છે, ગમશે નહીં, પણ શું કરીએ. કાકાએ તો આપણને ફોન કરીને કહી દીધું, એનો મતલબ તો એ જ થયો ને કે કાકા એમને સાથે રાખવા નથી માંગતા. મમ્મી હતી ત્યાં સુધી બધું બરાબર હતું, મમ્મી બધું પપ્પાનું કરી લેતી હતી, કોઈ તકલીફ નહોતી પડતી. હવે મમ્મી જ નથી રહી તો હવે એટલે કહેવાનો મતલબ એવો જ થયો ને કે મમ્મી ગયા, એમનું કોઈ કરવા વાળું નથી, તો હવે આપણે કરવું પડશે, એવું જ થયું ને મમ્મી? આપણી જવાબદારી તો ખરી જ ને, આપણા બાપુજી છે. પણ અહીંયા આપણે કેવી રીતે એડજસ્ટ કરશું? બધા જ વર્કિંગમાં છે, તો કઈ રીતે એડજસ્ટ કરશું? અને મોટાભાઈ એમ પણ આ ગામડાનું ખેતીવાડી બધું બાપુજી પોતે સંભાળે છે, અને હવે મોટા કાકાને કહો ને, એવો હોય તો થોડો ઘણો ભાગ તમે લઈ લો. ને કાકાને મેં વાત કરી, પણ કાકાનું કહેવું એમ છે કે એક તો તમે તમારા બાપુજીને ત્યાં લઈ જાઓ, તમારા ત્રણ ભાઈમાંથી કોઈની સાથે રાખો, ત્રણે ત્રણ સાથે રાખો, ક્યાં તો પછી તમારામાંથી એક ભાઈ અહીં આવીને રહો ગામમાં, એમની સાર સંભાળ રાખો અને ખેતીવાડીનું પણ ધ્યાન રાખો. તો હવે આપણામાંથી કોઈ ન જઈ શકે એમ છે. અરે તમે મારું તો જાણો છો, બિઝનેસમાં હું કઈ રીતે છોડીને જઈ શકું, અને આને પણ જોબ છે ટીચરની, હવે સ્કૂલમાંથી તો એ કઈ રીતે એકદમ રજા તો નહીં લઈ શકે ને. તમે જોબ કરો, તમે પણ જોબ કરો, એટલે પછી તો જવાબદારી લેશે કોણ? તમે લોકો લઈ લો ને જવાબદારી, તમારે ત્યાં ક્યાં એટલી પ્રોબ્લેમ છે? એટલે અમે તો નવરા જ ને, મતલબ. અરે અરે પ્લીઝ ભાઈ, મને નહીં કહેતા હો, તમને તો ખબર છે ને કે હમણાં જ મારી જોબ ચાલુ થઈ છે, અને આ હમણાં જ બ્યુટી પાર્લરનું શીખી છે, તો આ બધી જવાબદારી અમને નહીં ફાવે. હલો, અમને તો કહેવા પહેલા જ અમને તો ના પાડી દીધી, હજુ પૂછવાનો મોકો ના આપ્યો. અરે છોટું તું સમજતો નથી, જો તું પપ્પાનો આમ પણ લાડકો છે પહેલાંથી, હા, અને નાનો બાળક જે હોય ને આમ પણ પપ્પા સાથે અને મમ્મી સાથે એને ફાવતું વધારે હોય છે, તો મને એવું લાગે છે કે તારી સાથે પપ્પાને વધારે ગોઠ છે. સાચી વાત છે કે પપ્પા તારા એકલાના નથી, મારા એકલાના પપ્પા નથી, આપણા ત્રણે ત્રણના પપ્પા છે, અને તમારી પત્નીઓને પણ તમે લોકો સમજાવી શકો છો, બાપુજીની સાર સંભાળ એ લોકો રાખી શકે છે. આપણે થોડા દિવસ પપ્પા અમાર ત્યાં, થોડા દિવસ તમારા ત્યાં, થોડા દિવસ આમને ત્યાં, હા, તો જ મારી રજાનું એડજસ્ટ થાય, એમનું પાર્લરનું એડજસ્ટ થાય, તમારે પણ એડજસ્ટ થાય. અરે ભાભી, જો તમે વેલ સેટલ છો, આપ તમારા પોતાનું મકાન છે, અને તમારી પાસે સગવડ પણ સારી છે, જગ્યા પણ સારી છે, અને અમે તો જે આ લોનના હપ્તા ભરીએ છીએ કે બાપુની જવાબદારી ઉપાડીએ, એ કામ કરીએ, તો આપણે કામ કરીએ, આપણે થોડા થોડા બધા પૈસા કાઢીને બાપુજીને ક્યાંક બીજી જગ્યાએ વ્યવસ્થા કરી આપીએ. તો બીજી જગ્યાએ? હા, કોઈ વૃદ્ધાશ્રમ હોય. અરે નહીં, વૃદ્ધાશ્રમ કેવી વાત કરે છે તું ગોવિંદ? અરે વૃદ્ધાશ્રમમાં બાપુજીને મોકલીએ તો સમાજમાં શું ઇજ્જત રહેશે આપણી? લોકો શું કહેશે કે ત્રણ ત્રણ દીકરાઓ છે, કમાતી વહુઓ છે, તો પણ બાપુજીને વૃદ્ધાશ્રમમાં રાખ્યા? નહીં નહીં નહીં, આને કંઈ બીજો રસ્તો કાઢવો પડશે. પછી બીજો કયો રસ્તો કાઢીએ પણ આપણે? આપણે તો પછી આપ ભાભીએ કીધું એમ કરીએ, આપણે થોડા થોડા દિવસ, ત્રણ ભાઈઓ છે તો મહિનાના 30 દિવસ થાય તો 10-10 દિવસ બાપુજીને બધા તકલીફ તો બધાને પડવાની જ છે, પણ બાપુજી પણ આપણા છે, જોઈએ એમને આપણી સાથે ફાવે છે કે નહીં. 10-10 દિવસ બધાને ત્યાં રહેશે પપ્પા, ને એમને નહીં ફાવે તો કહેશે આપણને, પછી આગળનો રસ્તો કંઈક કરીશું. શું કહે છે પૂર્વી? બરાબર છે તમારી વાત, આપણે એ રીતે કરીએ 10-10 દિવસ, અને 10 દિવસ તો આપણે કોઈ પણ રીતે એડજસ્ટ કરવું જ પડશે,
અને એમની તબિયત પણ જોવાની, કાલે ઉઠીને એમને કઈ થઈ ગયું તો આપણા બધાની જવાબદારી. ભાભી તમે કહો છો કે જવું જ પડશે આ તે, હવે અમને હવે કેવી રીતે રાખશું? હવે મેં તો પહેલા એ ટેન્શન આવે છે અત્યારે. અરે આવા છોડને બધું થઈ જશે. હું શું કહું છું ભાઈ, તમે કાકાને વાત કરી લો, અને પણ કાકાને એમ નહીં કહેતા કે અમે આ રીતે નિર્ણય લીધો. ના ના ના, તું તમે ફિકર નહીં કરો. બધા એક કામ કરું છું, અત્યારે જ ફોન કરી દઉં છું. કાકા સાથે વાત થઈ ગઈ છે, હવે આપણામાંથી કોઈ એક જણ જઈને એમને લઈ આવશે, ક્યાં તો પછી કાકાને કહેવું પડશે કે તમે જ એમને અહીં મૂકી જાઓ. ઠીક છે, તો હું એ રીતે પછી થોડી વાર રહીને ફોન કરું છું. અત્યારે એમને વાત કરી છે, એમને કહું કે એમને બસમાં બેસાડી દો. ઠીક છે, ચાલો આ પાક્કું બરાબર છે? તું રાજી છે ને ભાઈ? હું રાજી. રાજી ઠીક છે. ત્યારે અરે સાંભળો છો કે? હા, તમે કાકાને ફોન કર્યો પપ્પાને બેસાડ્યા કે નહીં? હા, એમને મેં વાત કરી દીધી, એમને કહ્યું કે વહેલા સવારની ગાડીમાં પપ્પાને બેસાડી દે, એટલે બપોર સુધીમાં અહીંયા આવી જાય પપ્પા. અચ્છા, હવે તમે કહી તો દીધું, પણ આગળનું વિચાર્યું કે પપ્પાને ક્યાં રાખવા છે? આપણા ઘરે તો આપણે બોલાવી લીધા છે, પણ અહીંયાથી કોણ લઈ જશે એમને? હા, એ તારી વાત મુદ્દાની છે. આપણે એ તો ચર્ચા કરી જ નહીં કોઈની સાથે કે પપ્પા અહીં. એકચ્યુઅલી પપ્પા આવશે તો આપણા ઘરે જ, એમને એડ્રેસ પણ આપણું જ ખબર છે. એટલે હવે આ વિચારવા જેવું છે કે અહીંથી આવ્યા પછી પહેલાં પપ્પાને લઈ જશે કોણ. હા, અને પપ્પા માનવા પણ જોઈએ ને, કારણ કે આપણે જે વિચાર્યું છે એ પપ્પાને કંઈ જ ખબર નથી. જો મારા ખ્યાલથી આપણા ત્યાં બધી સુખ સુવિધાઓ વ્યવસ્થિત છે, તો પપ્પાને એમ જ લાગશે કે હું અહીં જ રહી જાઉં, ને આ બધા પણ એવું જ કહેશે કે પપ્પાને અહીં જ રાખો. હા, પહેલાં પણ મારી વાત સાંભળ, તારે વચ્ચે વાત કરવાની છે. હું મોટો ભાઈ છું એટલે હું અમુક વસ્તુઓ ના કહી શકું, એટલે તું થોડું આ લોકોને પણ સમજાવજે કે અત્યારે અમારે પ્રોબ્લેમ ચાલે છે. પ્રોબ્લેમ મીન્સ બિઝનેસના મારે પ્રોબ્લેમ છે, તારી સ્કૂલે જવાનું હોય, મારે રજા લેવાની, આગળથી ઇન્ફોર્મ કરવાનું તો પછી. એટલે પપ્પાને રાખવા માટે એક દિવસના આયોજનમાં આપણાથી બધું ના થાય, એટલે થોડા દિવસ જવા દેવો, કોઈ ભાઈ પાસે જશે, પછી આપણે બધી વ્યવસ્થા કરીશું કે કેમને એ રીતે આપણે રાખવા, તારું ટાઈમ ટેબલ બદલવાનું, મારું ટાઈમ ટેબલ, આ બધું તું કહેજે એ લોકોને. ચોક્કસ. નહીં નહીં, પપ્પા આવે ને, પપ્પાની સામે જ આપણે વાત કરશું, એટલે પપ્પાને પણ ખ્યાલ આવે કે આપણે કંઈ ખોટું નથી બોલતા, અને આપણે રાખવા નથી માંગતા એવું નહીં થવું જોઈએ. હા, પપ્પાને મુદ્દાની વાત એ છે કે પપ્પાને એવું ના લાગવું જોઈએ કે આપણે એમને રાખવા નથી માંગતા, કે આપણા બે ભાઈઓ છે ને એ લોકો સીધા હાથ ખંકેરી રહ્યા છે. મને એમ હતું કે પેલો ગોવિંદ તો રાખશે જ, પણ એણે તો હાથ ઊંચા કર્યા, અને પેલા નાના રાજે પણ હાથ ઊંચા કરી દીધા. એટલે બધું આપણે મોટા છે એટલે બધું આપણે જ કરવાનું, બાપા કંઈ એકલા મારા છે. એ લોકો એવું જ સમજે છે કે આ લોકો તો ના કહેશે જ નહીં. પણ આપણે એક કામ કરી, આપણે બંને ભાઈઓને ફોન કરીને બોલાવી દઈએ, પપ્પા આવે તે પહેલાં, અને ફાઇનલ કરી દઈએ કે બેમાંથી કોણ પહેલાં રાખશે, એટલે પપ્પાની સામે ખરાબ નહીં લાગે. હા, એ વાત તારી સાચી. હું એટલીસ્ટ એ લોકોને ફોન તો કરી જ દઉં છું, એ જો એ લોકો છે ને આવવા માટે આનાકાની કરશે, કે અત્યારે જેટલી પણ ચર્ચા થઈ ને એમાં તો આપણને સીધું ખબર પડતી હતી કે આ લોકોએ રાખવા નથી. પણ હવે તો છૂટકો નથી, હવે તો આપણે નક્કી કરી દીધું છે કે દરેકને ત્યાં 10-10 દિવસ પપ્પા રહેશે. એટલે હવે એમને ફોન કરીને કહું છું કે પપ્પા આવે છે સવારે, એટલે તમે લોકો પણ અહીંયા આવી જજો, સવારે ગાડીમાં બેસી જશે, બપોર સુધી આવી જશે. એટલે એ લોકો નહીં આવે ને, જો ફોન નહીં કરું તો એ લોકો કોઈ આવશે જ નહીં, પછી આપણે પરાણે પણ પપ્પાને રાખવા પડશે. એટલે કામ કરું, ફોન કરીને કહી દઉં છું કે પપ્પા આવે છે, એટલે પપ્પાને વેલકમ કરવા, કે આટલા દિવસ પછી પપ્પા ઘરે આવે છે, અને બધા દીકરાઓને. હા, એ રીતે જ એમને કેવું પડશે, નહીતર એ લોકોને એવું લાગશે કે આ ભાઈએ બધું આયોજન કર્યું છે. હે, એટલા માટે આપણે એ લોકો એમને એમ જ કહીએ કે પપ્પાને વેલકમ કરવા માટે, એમનું સ્વાગત કરવા માટે બધા આવો. હા, બાકી બધું તું સંભાળી લેજે. બાકી બધું હું સંભાળી લઈશ, તમે ચિંતા જરાક પણ નહીં કરતા. ઓકે, ચાલ ચાલ. હા મોટા ભાઈ, હા ઠીક છે ઠીક છે. હું તો કાલે કેટલા વાગે આવશે પપ્પા? 9 વાગે. હા ઠીક છે, હું નેહા સવારે આવી જશું.
ક્યાં સવારે આવી જઈશું? અરે આ મોટાભાઈનો ફોન હતો, બાપુજી આવે છે ને સવારે, તો કીધું કે સ્વાગત માટે આવજો એમ કીધું છે. મતલબ આપણને પેલા વેલકમ કરવા બોલાવે છે? હા, વેલકમ કરવા કંઈ બોલાવતા નથી એ લોકો. આ તો શું છે કે વેલકમના બાને એમને એવું છે કે એમના ઘરે પકડાઈ દઉં. એટલે આપણા ઘરે વળગાવવાની વાત છે આ બધી, કે બાપુજી આવે ને તો આપણા ઘરે વળગાવી દે. બીજું શું હોય, આ ભાભીને અને ભાઈને એ બંનેને કામ હોય, એમને તો એવું જ છે કે આપણે લોકો નવરા છીએ. પણ આપણે બધા 10-10 દિવસ તો રાખવાના જ છે ને, તો બધાને સરખા ભાગે જ આવશે ને. અરે બધી વાત સાચી, 10-10 દિવસ હવે તો રાખવું જ પડશે ને, ક્યાં જવું. પણ જો આ પહેલાં મોટાભાઈ ઘરે રહેશે, પછી આ પેલા નાના ભાઈના ઘરે, અને આપણે છે ને સૌથી છેલ્લે અહીંયા લાવશું. હા તો વાંધો નહીં, હા મોટાભાઈને કહી દઈશું આપણે કે છેલ્લે અમારી પાસે રહેશે બસ. હા મોટાભાઈને તો મનાવશું, પણ આ ભાભી છે ને ઓછા નથી કહી, એ પાછા જોજો ને. મારે તો આમ છે, મારે તો સ્કૂલે જવાનું, મારે તો આમ કરવું, મારે પેલું કા, અને પેલી નાની છે ને એના પણ ઓછા નાટક નથી. પણ એમ જોવા જાય ને તો આ મોટાભાઈની બધી જવાબદારી બને ને બાપુજીને સાચવવાની. આપણે તો અમે તો નાના છીએ. એ જ તો કહું છું હું તમને, એટલે તમે તમને કહ્યું કે આપણે સૌથી છેલ્લે લાવશું. પણ મોટાભાઈ જવાબદારી લેતા નથી એટલે બધાના માથે નાખ્યું છે. આ તમારા મોટાભાઈ છે ને એમને જવાબદારી નથી લેવી, એટલે જ આપણા બધાને હેરાન કરી નાખ્યા છે. હા ના, બા જીવતા હતા ને ત્યારે બધું સારું હતું. એટલીસ્ટ બા બાપુજી ત્યાં ગામડે સરખી રીતના રહેતા તો હતા. હવે બા જતા રહ્યા એટલે આ બાપુજીની બધી જવાબદારી આ ત્રણેય ભાઈઓને માથે પડી છે. તમે ઓછા નથી, ત્યાં બોલવાનું હતું ને ત્યારે બોલ્યા નહીં કંઈ, ને હવે અહીંયા મારી સામે પટર પટર કરો છો. પણ હવે મોટાભાઈને કીધું તો હતું, પણ હવે મોટાભાઈને ભાભી માનતા નહોતો તો પછી મારે શું કહેવું. આ મોટાભાઈ કરીને મોટા બનાવી દીધા છે, બીજું કશું નહીં. ચિંતા નહીં કર, હવે મહિનામાં 10 દિવસ તો બાપુજી આપણી સાથે રહેશે ને, ક્યાં કાયમ સાથે રહેવાના છે. અને જો બાપુજી આ ઘરમાં રહેશે 10 દિવસ તો તને કામમાં થોડી ઇઝી પડશે. માર્કેટમાંથી કંઈ લાવવું હોય મૂકવું હોય તો બાપુજી લઈ આવશે. શું ઇઝી પડશે? બાપુજી અહીંયા રહેશે 10 દિવસ તો મને ઇઝી પડશે. શાકભાજી લેવા જઈશ, તમારા બાપુજીનું કરીશ કે પછી હું મારું કામ કરીશ? ઉપરથી કામ વધી જશે મારે, ઇઝી પડશે, કરજો તમે. એક તો આ બાપુજીની ચિંતા છે ને ઉપરથી તું માથું ખાય છે, મારે કરવું તું કરવું શું. હા હા હું જ માથું ખાઉં ને, ખેંચો તમે તમારા બાપુજીનું, રાખજો તમે, અને તમે સેવા કરજો, હું તો કશું કરવાનું નથી. સારું ચલો, ખોટી માથા કુટમુક, મારે કામ માટે જવું છે, હું નીકળું છું. ઠીક છે, અને મારા માટે સાંજે જમવાનું નહીં બનાવતી, એક જગ્યાએ પાર્ટીમાં જવાનું છે તો હું ત્યાં જમીને આવીશ. વાહ, તમે પાર્ટી શાર્ટી કરો અને અમારે અહીંયા ઘરે બેસીને કામ કરવાનું. અરે મારા ફ્રેન્ડની બર્થડે છે તો નહીં જાઉં, અને તું તારી ફ્રેન્ડની બર્થડેમાં જાય છે ત્યારે હું તને કંઈ કહું છું? હું તને કંઈ કહું છું, હું લઈને જાઉં છું તમને, એકલી નથી જતી. સારું એવું તો તું પણ મારી સાથે ચાલશે બસ. ભલે. એ ભગવાન, શું થયું, કેમ ટેન્શનમાં છો? શું કહું, આ જો ને હમણાં મોટાભાઈનો ફોન હતો. શું હતો? અરે પપ્પા કાલે આવે છે તો કે વેલકમ કરવા આવી જો. જો સાંભળી લેજો, હું છે ને તમારા પપ્પાને ઘરે નહીં લાવું. તમારે જે કેવું હોય ને એ કહેજો, બરાબર છે? અને આપણે છે ને સૌથી નાના છીએ એટલે બધા પછી આપણે વારો. તારી વાત સાચી. અને આમ પણ મારે બ્યુટી પાર્લરમાં જવું કે બાપુજીને સાચવવા? તારી વાત સાચી, એમ પણ આપણું ઘર પણ કેટલું નાનું છે, આમાં ક્યાં આપણે રહીશું ક્યાં પપ્પા રહેશે. પણ મોટા ભાઈ જો એનું ઘરે કેટલું મોટું છે, આ 3-3 ફ્લેટ છે એના, બરોબર? તો એકાદ ફ્લેટમાં એનું કાંઈ સેટિંગ ના કરે, પણ ના, સીધો આપણા ઉપર જ. નાનો છે ને, નાનો છે ને, એમ કરીને જ મારી, શું કહું યાર, કંઈ સમજાતું નથી. અને હવે પપ્પા પણ છે, નક્કી કર્યું છે કે 10-10 દિવસ. પણ હા, મને ખબર છે કે આ 10 દિવસ તો આપણે નહીં જ, મોટા ભાઈ, પછી ગોવિંદ ભાઈ, અને પછી આપણે. અને પેલા છાસ દૂધ ને ઘી ના આવતું ત્યારે આપણને મોકલતા કે? ત્યારે તો લઈ લેતા. ના ના, તારી વાત સાચી છે. અને હવે હાચવવાનું થયું ને એટલે આપણી માથે થોપી દેવાનું. નકર મોટા એ છે, એને સમજવું જોવે, બરોબર ને? મોટા ભાભી કે મારે તો એમ કે સ્કૂલ માંથી હું નવરી નો થાઉ ને તો થાવું પડે ને હવે. અને પેલા તૈયાર થવા માંથી નવરા નો થાય, આખો દિવસ ફેશન માં ફેશન માં ફર્યા રાખે આમ થી આમ. જેને જે નિર્ણય લેવો હોય ને એ લે, પણ પપ્પા તો આપણે કેમ કે આપણે નાના છીએ એટલે 10મે દિવસે, મતલબ
દસ દિવસનો છેલ્લો અઠવાડિયો છે ત્યારે જ આપણા ઘરે આવશે, ભલે બે અઠવાડિયે ત્યારે. હા અને અહીંયા આવવા કરો છો ને એમ પાછા ન્યાય બોલજો. તારી વાત સાચી છે, બોલવું તો પડશે જ, નકર આપણે આ બોર નહીં વેચાય. તો સારું, કંઈ નહીં, તમે બેસો, હું ચા બનાવીને આવું તમારી માટે. સારું ચાલ, ફટાફટ પછી કાલે સવારે નીકળવાનું છે. બાપુજી, કેવી રહી મુસાફરી? મુસાફરી ને મુસાફરીમાં તો બહુ કાંઈ વાંધો નથી, પણ તકલીફ તો ના પડી ને કાંઈ? ઠંડી હતી થોડી. હા હવે આ મોસમ જ ઠંડીની છે. એ કાકાએ તમને બરાબર ગાડીમાં બેસાડી દીધા હતા? બરાબર બેસાડી દીધા, એને તો બેસાડ્યા હતા બરાબર જ, પણ રસ્તામાં ઠંડી લાગે એમાં કાકા શું કરે? હા એ વાત તમારી સાચી. હવે અમને લોકોને ચિંતા એ જ થતી હતી કે બાપુજી આવી તો જશે. બાપુજી એમ તો હોશિયાર જ છો તમે, તો એમ તો કંઈ કહેવાનું ના હોય. અમે તો અમારા, તમે અમારા બાપુજી છો એટલે વધારે તો કંઈ કહેવાનું ના હોય. પણ હું એમ કહું છું બાપુજી, તમે હવે અહીં આવ્યા છો, મમ્મી પણ હવે રહ્યા નથી. હા તમારી બહુઓ છે અહીંયા, એ સેવા ચાકરી આમ કરશે તમારી, પણ તમને ફાવશે એમ ગામડેથી અહીં આવવાનું? એમ જોઈએ કંઈક કરશું, હાલો ને ફાવે તો ફવાડી લેશું ગમે તેમ કરીને. હા એટલે તો કંઈક વિચારશું પછી. અમે એ જ વિચાર કરતા હતા ત્રણેય ભાઈ મળીને, તમારી બહુઓએ મળીને અમે લોકોએ ચર્ચા કરી કે બાપુજીને તો આપણે લઈને આવીએ, બાપુજી તો આપણા છે, આપણે બાપુજીના દીકરાઓ છે એટલે બાપુજી તો આવી જશે અહીંયા. પણ પછી એમને ગામડાની આબોહવા, ગામડાના એમના મિત્રો, પછી તળાવે જાવું, વાડીએ જાવું, ખેતરે જાવું, આ બધું ટેવ પડી લઈ હોય ને બાપુજીને, તો બાપુજીને અહીં ફાવશે કે નહીં એ જ અમને ટેન્શન થયા કરતું હતું. જોઈએ હવે તમે કેવો છે. કાંઈ વાંધો નહીં, હવે તો મારે ક્યાં તો કોઈ છે નહીં, તારા મમ્મી એના રસ્તે જતા રહ્યા, બે મહિના થઈ ગયા, હું એકલો જ છું એટલે મારે તમારી સાથે જ તો અહીંયા રહેવું જ પડશે, ગમે તેમ કંઈ ફાવે કે ન ફાવે, મારે બીજા મારા માટે બીજો શું વ્હીકલ, અહીંયા જ રહેવું પડે. ના ના અમે તમારા દીકરા છે બાપુજી, હાલો ત્યારે કાંઈ વાંધો નહીં, ચાલો આવો આવો. હા ભાભી, ભાઈનો ફોન આવ્યો બાપુજીને, ભાઈ ક્યાં પહોંચ્યા છે? હા આવી ગયો, હમણાં આવતા જ હશે. આવો આવો બાપુજી, આવો, સ્વાગત, આવો. કેમ છો બાપુજી? સુખી રહો, સુખી રહો, સુખી રહો. હાલે મૂકી દે, આવો બેસો નાનકો. આ રા બાપુજી, આવામાં કોઈ તકલીફ તો નથી પડી? ના કાંઈ તકલીફ નહીં. આવો બાપુજી, આવો. બહાર જતા રહ્યા ને બહુ મોટી તકલીફ ઊભી થઈ ગઈ. હેને કાકાનો ફોન આવ્યો, કાકાએ કહ્યું કે તમારા બહાર જતા રહ્યા, બાપુજી અહીં એકલા છે. આમ તો તમારો ખ્યાલ રાખતા જતા હતા એ લોકો? રાખતા જ હતા, એમાં તો કંઈ બાકી જ નહોતું, મારું બહુ ધ્યાન રાખતા હતા કાકા. પણ તું હવે તારી બહાર જતા રહ્યા પછી તો મને એકલા જેવું તો લાગવાનું જ છે. કાકા શું, કાકા હોય એ શું કામનું? અરસ પરસ એકબીજાની સેવા, અમે એકબીજાનું ધ્યાન રાખતા ને એવી રીતે રહેતા હતા. બાપુજી એટલે જ તો બાપુજીને આપણે ત્યાં મોકલ્યા ને કે આપણે લોકો ધ્યાન રાખીએ બાપુજીનું. અમે બાના ગયા પછી બાપુજીનું જે એકલાપણું છે તે અહીંયા દૂર થઈ જાય ને અમારી સાથે તમને ગમે એટલે જ અમે તમને અહીંયા બોલાવ્યા છે. અને એમ પણ આ શહેરમાં તો ઘણી બધી આ વૃદ્ધો માટે વ્યવસ્થાઓ છે. આ સોસાયટીની બહાર જ પેલા વૃદ્ધો લોકોનું ગાર્ડન છે ને, ત્યાં બધા તમારી ઉંમરના બધા લોકો, તમારા સાથી મિત્રો સાથે તમે નવા નવા મિત્રો બનાવી શકો છો તમે. પણ બાપુજી તમને અહીં ગમશે કે નહીં એ અમને થોડું પૂછવું હતું, કારણ કે તમે આટલા વર્ષથી ગામડે રહ્યો છો, ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, તો અહીંયાનું હવામાન તમને શૂટ થશે કે નહીં? મેં પણ રસ્તામાં બાપુજીને એ જ પૂછ્યું કે તમને ગામડાની આબોહવા, અહીંયાની આબોહવા તમને ફાવશે કે નહીં. એમ કાંઈ નહીં, હવે બાપુજી અહીંયા આવ્યા છે તો ધીરે ધીરે બધું એડજસ્ટ તો થઈ જશે. પણ મોટાભાઈ તો હવે આપણે જે પેલી વાત નક્કી કરી છે કે બાપુજી 10-10 દિવસ આપણે રહેશે. વાત એમ છે બાપુજી કે હવે તમે જાણો જ છો કે અમે ત્રણે ત્રણ ભાઈ પોતાની રીતે બધું પોતાનું કરીએ છીએ, અલગ અલગ રહીએ છીએ.
શહેરનું જિંદગી તમને ખબર છે કે બધાએ અલગ રહેવું પડે, ઇન્ડિવિઝ્યુઅલ બધાએ પોતાનું કરવું પડે. તો બરાબર છે, શહેરની જિંદગી જે હોય એકદમ ભાગદોડવાળી જિંદગી હોય તો આપણને ખ્યાલ જ છે, બરાબર છે. તો હું અહીં, અમે લોકો અહીં રહીએ છીએ, આ લોકો પણ બહુ દૂર નથી રહેતા. પણ અસમંજસ એ હતી બાપુજી કે બાપુજી આવ્યા પછી બાપુજી કોને ત્યાં રહેશે, એટલે અમે બધા જો એક ગામડાની જેમ જો એક સાથે રહેતા હોત તો કંઈ સવાલ જ નહોતો. પણ અહીંયા તમને કહ્યું તેમ કે શહેરમાં બધાએ અલગ અલગ રહેવું પડે, તો હવે તમને એ જ અમને થોડો પ્રશ્ન પણ થાય છે કે તમને કઈ રીતે કહીએ. પછી બાપુજી અમે, તમે જ કહી દો છેલ્લે અમે જે નિર્ણય લીધો છે તે કોને ત્યાં રહેશે. એટલે એટલે બાપુજી અમે ત્રણે ભાઈઓ નક્કી એવું કર્યું છે કે 10 દિવસ તમે મોટા ભાઈને ત્યાં રહેશો, 10 દિવસ મારા ત્યાં ને 10 દિવસ નાનકાન ત્યાં, તો આમ આખો મહિનો સચવાઈ જશે. પછી નેક્સ્ટ મંથ 10 દિવસ આવી રીતના રેગ્યુલર ચેન્જ ચાલે. વારાફરથી તમે ત્રણે જણને ઘરે થોડા થોડા દિવસ રહ્યો તો વધારે સારું, કારણ કે અમે બધી બહુ જોબવાળા છીએ એટલે અમારે બધું રજાનું એડજસ્ટ કરવું પડે, એટલે બીજું કારણ કોઈ નથી. બાપુજી એમાં એવું છે કે કોઈ એકના ત્યાં રહે તો એના પર લોડ વધે, અને અમે આમ પણ અમારા ત્રણે ભાઈઓને એમ કંઈક તમારી સેવા માટે કોઈ લોડ નથી. અરે બાપુ એમ તો બહુ સમજ, બાપુજી એમ તો બહુ સમજદાર છે, એમ કંઈક થોડું કંઈક શહેરમાં બધા પોતાના કામમાં હોય બાપુજી, એટલે તમને એકલા ના લાગવું જોઈએ, એટલે અમે થોડો આવો નિર્ણય લીધો છે. હવે આગળ કઈ રીતે કરીશું એ પણ જરા વિચારવાનું. અરે તમે બધા શું બોલો છો એનું તમને ભાન છે? 10 દિવસ આને દયા, 10 દિવસ આને દયા, 10 દિવસ આને દયા, એટલે શું આમ આમ ચીજ વસ્તુના ભાગ પડતો એવી રીતે તમે તો વાત કરો છો. તમને તમને જો ન પોસાતું હોય, તમને હું આવ્યો હોય, તમને હું તમારાથી ન સતવા દઉં, હું પાછો કાકાને ત્યાં જઉં. અરે નહીં નહીં બાપુજી એવું નથી, વાત જાણે એમ છે કે અમને ત્રણે ત્રણ ભાઈને તમારી સેવા કરવાનો મોકો. આ તમારી બહુ તમારી સેવા ક્યારે કરશે? ગામડે તો અમે લોકો વધારે આવી શક્યા નથી, તહેવાર હોય, દિવાળી બિવાળી હોય ત્યારે થોડા દિવસ આવીએ છીએ. હવે તમે જ અહીં આવ્યા છો તો હવે એક એક કરીને બધાને મોકો મળે ને તમારી સેવાનો. એમ પણ ભાઈ આપણે બધા નજીકમાં જ રહીએ છીએ, ભલે તમે મોટા ભાઈ ત્યાં 10 દિવસ જુઓ, અમે આવતા જતા તો રહેશું ને, એટલે આપણી મુલાકાત તો ચાલુ જ રહેશે. તમે મારા ત્યાં રહેશો તો મોટા ભાઈ આવશે, નાનકો આવશે, એટલે તમે એની ચિંતા નહીં કરો, એટલે આવતા જતા તો રહેશે બાપુજી. હા સારું બેટા, તમે 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 જે રીતે નક્કી કર્યું છે એ રીતે આપણે રહેશું. હા તો બાપુજી હવે આ નિર્ણય અમે તમારા પર જ છોડીએ છીએ કે તમારે સૌથી પહેલાં કોને ત્યાં રહેવું છે. હા બાપુજી હવે તમે જ કહો કે તમારે પહેલા 10 દિવસ કોની સાથે રહેવું છે, એના પછી કોની સાથે. હા સારું બેટા, તો તમે ત્રણે નક્કી જ કરી લીધું છે, તો હવે તમે જે રીતે નક્કી કર્યું એ રીતે મને કહો. બીજું હું તો હવે તમને શું કહું, મારે તો ત્રણે ત્રણે દીકરા સરખા જ છે, તમે જેની સાથે કહેશો એની સાથે હું પહેલાં રહેવા જઈશ. મોટા ભાઈ એ હોય તો તમે સૌથી મોટા છો તો 10 દિવસ તો તમારી સાથે રાખો ને પછી નાનકા પાસે ને પછી. અમને એવો કોઈ વાંધો નથી, પણ આમ જો અત્યારે એવું છે કે આપણે કાલે જ બધી વાતો કરી, અને તમે લોકો જાણો છો મારું બિઝનેસ નું કેવું છે. ભાઈ એટલા માટે જ અમે કહીએ છીએ કે જો 10 દિવસ બાપુજી તમારે ત્યાં રહેશે, 10 દિવસ અમને ત્યાં, અને છેલ્લે અમારે ત્યાં 10 દિવસ. પણ મારે પહેલેથી લીવ મૂકવી પડે, ઇન્ફોર્મ કરવું પડે સ્કૂલમાં, એમ નહીં રજા. ભાભી એક કામ કરી, નાનકા તું રાખ 10 દિવસ પછી. એવું થોડું હોય મોટા ભાઈ, તમે બબ્બે મોટા ભાઈ, મારી હું નાનો છું તો તમે મોટા છો, તો શરૂઆત મોટાથી જ હોય ને, નાનાથી થોડી હોય. અરે મોટા ભાઈ સમજો ને, તમે મોટા છો તો તમારે ત્યાં રહેતો વધારે સારું. ઉભારો ઉભારો આપણે એક કામ કરીએ, તો ચિઠ્ઠી ઉલાળીએ કે પેલા બાપુજી કોના ઘરે જશે. હવે શું નાના છોકરા જેવી વાત કરે. ભાભી સાચી વાત તો કે છે, જો આવું કરવાથી છે ને ચિઠ્ઠીમાં જે આવશે ને, રાજભાઈ રાજભાઈ પણ એવું નહીં કરાય. છોકરાની રમત છે કે તમે ચિઠ્ઠી ઉલાળો, જે નામ આવે તેને રાખવાનું. ના ના આવું નથી કરવું. ચલો વાંધો નહીં ભાઈ, ચિઠ્ઠી ઉછાળવા દે ને ખોટી. હું શું, હા હું ચિઠ્ઠી લઈ આવી. નાનીની વાત માની લે, આ જા જા ચાલેથી આવ, ચિઠ્ઠી લઈ આવ. હવે એની વાત પણ માનવી જ પડશે. આમાં શું જે આપણને લાગતું હોય છે, પણ આજકાલ આ જે નવું જનરેશન છે ને, એ લોકો કંઈક નવા નવા તુક્કાઓ અજમાવતા. હવે આપણે આ પણ અજમાવી જોઈએ, બીજું શું.
અને હા, આમાં કોઈને મન દુઃખ પણ ના થાય. જેનું નામ આવે એ પહેલા સાચવે, બીજું નામ આવે બીજા, અને ત્રીજું નામ એ ત્રીજા. હા, એ તો ચિઠ્ઠી માત્ર છે, આપણે એમાં ક્યાં કહી છે. રાખવાનું તો આપણે બધા જ છે. અરે ચાલો ને, હો હા, આ લાવ લાવ. જો આ ત્રણ ચિઠ્ઠી છે. હા, આમાં ત્રણેયના નામ છે. આ તો ઠીક છે, કામ કરીએ આપણે. બાપુજી પાસે, બાપુજી પાસે લે. બરાબર, શું લે? હા બરાબર છે બાપુજી, તમે જ કાઢો. લ્યો બાપુજી, આમાંથી એક ચિઠ્ઠી. બોલ ગોવિંદ, કોનું નામ છે? અરે આ તો ગોવિંદભાઈ નું નામ છે. અરે વાહ, અરે અરે વાહ, ગોવિંદભાઈ નું નામ નીકળ્યું. લાભ નસીબ વાળા છો તમે. સૌથી પહેલા તમને પપ્પાની સેવાનો મોકો મળ્યો. હા ખરેખર, તમે કહેતા હતા ને સેવા કરવાની બાપુજીની, તો સૌથી પહેલો મોકો તમે કહ્યું ને અમને જ મળ્યો. હા નેહા, બરાબર સેવા કરજે હા બાપુજીની. સાથે લઈ જવાનું છે, આપણે એમને ભાઈના ઘર સુધી વિદાય પણ આપવી પડશે. વાંધો નહીં, તમે છે ને ઘરમાં અંદર સુધી મૂકી જજો. જમવાનું બાકી સરસ બન્યું હતું. બધા ખુશ થઈને ગયા ને. શું કે બાકી, રસ્તો કેવો હતો? બસ રસ્તો તો સરસ, પણ હવે પછીનું શું? હાલ પૂરતો તો આ રસ્તો નીકળી ગયો, બરાબર છે. આપણે બધાને સરસ રીતે જમાડ્યા, બધાની આગતા સ્વાગતા કરી, એટલે આપણું પણ સારું દેખાય ને બાપુજીને એવું લાગે કે આ મોટા, મારા મોટો દીકરો છે, મારી મોટી બહુ છે, તો આ લોકો બધાની સંભાળ રાખે છે, એવું લાગવું તો જોઈએ ને. બતાવું તો પડે ને. ખરેખર કર્યું જ છે બાપુજી, આપણું આટલું બધું આપણા માટે કર્યું, તો આપણી ફરજ છે કે આપણે બી કરવાનું. હા લાલિંગ, તારી વાત સાચી છે. પણ હવે હા, એ જ મને એમ જ લાગે, તું એમ જ વિચારે છે કે 10 દિવસ પછી શું થશે. હા એ જ, આપણે તો પાછું, અરે નહીં, પણ મેઇન વસ્તુ તો પેલી જ રહી ગઈ. આપણે લોકોએ આ રસ્તો તો કાઢી નાખ્યો, બરાબર, કે 10 દિવસ ચાલ ગોવિંદનું નામ આવ્યું એટલે ગોવિંદ નાતા ગયા. અરે પણ બીજી વાર તો ચિઠ્ઠી ઉછાળવાની રહી જ ગઈ ને, બીજી વાર પપ્પા ક્યાં જશે? એ જ ટેન્શન છે. એક કામ કરીએ, પેલી ચિબાવલીએ જે રસ્તો કાઢ્યો છે ને આ ચિઠ્ઠીનો, એને જ કહીએ, એને જ પૂછીએ આપણે. હા એને જ કેવું પડશે. અરે પૂછવાની વાર ક્યાં માંડે તું. આપણે એક કામ કરીએ, એને કહીએ કે જો પપ્પા હવે 10 દિવસ ગોવિંદને ત્યાં ગયા છે, નેહા એમની સેવા કરશે, બરાબર, અને હવે એણે આ રસ્તો બતાવ્યો છે, તો હવે બીજી વાર પણ એ જ લઈ જાય. બીજી વારનું એને ત્યાં, ત્રીજી વારને આપણે ત્યાં. હા એ પરફેક્ટ છે. 10 દિવસ ત્યાં રહે, પછી એને ત્યાં, અને એને તો એને કહેવાનું કે હવે તું એડજસ્ટ કર તારી રીતે, અને અમે છેલ્લે એડજસ્ટ કરશું. આપણે ક્યાં ના છે. અને બીજી વાત એ કે હું કહીશ ને તો સારું ના લાગે, બરાબર. હા હવે તું તારી દેરાણી છે, થોડી જેઠાણી પણ બતાવે ને. હા જેઠાણીની જેમ કહે ને કે તે આ રસ્તો કાઢેલો ને નવા જમાનાનો રસ્તો, તો પછી હવે તું જ રસ્તો કાઢ, ને રસ્તો એ છે કે બીજી વાર બાપુજીને તું લઈ જા. હા કોઈ ચિઠ્ઠી નથી ઉપાડવાની, એને જ કહીએ. હા એને જ કહેવાનું, એણે રસ્તો કાઢ્યો એને જ કહેવાનું, બરાબર. ટેન્શન બહુ છે ખરેખર. સવારે વહેલા ઉઠવાનું છે મારે, ઊંઘ આવે છે પથારી. ચાલો ચાલો બાપુજી, ચલો ફાઇનલી સારું થયું કે તમે પહેલાં અમારા ઘરે રોકાવા માટે આવ્યા. અને હું શું કહું છું કે બાજુ રૂમ અમે સાફ સફાઈ કરાવી નાખીએ છીએ, અને તમને ખાટલા વગર ઊંઘ નથી આવતી ને બાપુજી? એ રૂમ સાફ કરાવી અને આ તમારા માટે નવો પલંગ પણ મંગાવી લીધો છે. ના ના બેટા, એવું કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નહોતી. હું તો શું છે, સેટી હોય તો સેટીમાં, નીચે હોય તો નીચે, મારે તો ચાલે બધું, એવા ખોટા ખર્ચા ન કરાય. પણ બાપુજી, તમને ખોટી અગવડ થાય એ અમને ના ગમે ને, એટલે અમે વ્યવસ્થા કરી નાખી છે. અને બીજું શું કહું છું કે
આ શેરીની બહાર જ ગાર્ડન છે, તો તમે 7:15 ત્યાં આટા મારવા જતા રહેજો. અને ગાર્ડન થોડીક આગળ છે ને, આ તમારી બધી ઉંમરના વૃદ્ધો આવીને બેસે છે, આખો દિવસ ટાઈમ પાસ કરે છે, તો તમારો દિવસ જતો રહે. હા, અને તમને સારું પણ લાગે અહીંયા, એમ પણ ઘરમાં એકલા એકલા રહીને કરશો શું, તમને ગમશે પણ નહીં અહીંયા. ઈ તો ઘરમાં તમે વધારે રહેશો તો તમને કંટાળો આવશે. અને હમણાં હમણાં તમે હજુ તો આવ્યા જ છો બાપુજી, તો તમને આ માહોલમાં તરતા થોડી વાર લાગે, કારણ કે તમે રહ્યા હતા ગામડે પહેલાં, એટલે આ સિટીના માહોલમાં રહેવું થોડું તમને તકલીફ તો લાગશે. તો કોઈને ઓળખું નહીં અહીંયા, તો છતાં જઈશ હું ધીમે ધીમે, બધાને ઓળખાણ થશે. એ તો તમે જશો ને, એ તો ઓળખાણ થઈ જશે. અને બેટા બીજું આટલામાં ક્યાંક નજીકમાં મંદિર બંદિર? હા, મંદિરમાં તો આપણે સોસાયટીમાં જ છે ને. અરે આપણે પેલું બધા વૃદ્ધ ભેગા થાય છે ને, ત્યાં તો છે મંદિર. મંદિર છે અને આપણી સોસાયટીમાં પણ એક મંદિર છે, તો તમારે ત્યાં જવું હોય તો ત્યાં પણ જઈ શકો છો. ભલે તમે એટલે દૂર, હું તો ધીમે ચાલતા ચાલતા ગાર્ડનમાં જઈએ, ત્યાં થોડીક વાર બેસી મંદિર આટામાં મારે તો ટાઈમ પાસ થઈ જશે. હા એ જ ને. તો સારું બાપુજી, હવે તમે થોડી વાર આરામ કરો, થાકી ગયા હશો. અને ઘરની બહાર છે ને, એટલું મને શાંતિ લાગશે. અને બપોરના તમારે બહાર તો ટાઈમ કાઢી નાખવાનો. હા, તો નીકળી જઈશ બહાર જ. બપોરે મને મને એમ તો ઘરમાં તો એકલા એકલા ફાવે નહીં, કોઈ હોય નહીં, છોકરા કે કોઈ હોય તો એ થોડોક ટાઈમ પાસ થાય. બહુ એકલા એ નોકરી ઉપર જતા રહેતા, ઘરે મારે શું કામ હોય. એટલે તો બે છે બાપુજી. સારું, ચલો તમારે આરામ કરવાનો સમય થઈ. એટલે જ તો આપણે આ બધું એ કર્યું હતું ને કે 10 દિવસ અહીંયા 10 દિવસ અહીંયા, કારણ કે બધા પાસે ટાઈમ જ ના હોય બાપુજી. જોઉં ને, અમે પણ બપોરે અમારી રીતે અમારા કામમાં પડી જઈએ અને તમે એકલા પડી જાઓ. અને અત્યારે તમારી પાસે થોડોક ટાઈમ હોય ને તો એક કપ મને ચા બનાવી દેજો, હું રૂમમાં બેઠો છું. ભલે બાપુજી. હા ચા આદુવાળી બનાવશે બાપુજી માટે. આદુવાળી ચા? હું આદુવાળી ચા પીવડાવી છે, આદુવાળી ને કાદુવાળી પીવડાવીશ. એમાં છે ને આદુ, લસણ, મરચા બધું પીસીને અંદર નાખીને મસ્ત ચા બનાવી આપીશ અમને. પછી કહેજો પીતા રહો કે. અરે મારી વાત સાંભળ, આગળ નહીં તો પાછળ, બરાબર? આપણે 10 દિવસ અમને સાથે રાખવાના છે તને, તો પછી તું ખોટી શું લગ કરે છે? તમારું સાંભળી સાંભળીને જ આ દિવસો જોઉં છું અત્યારે. જો આજે 1 દિવસ થઈ જશે બસ, પછી 9 દિવસ બાકી. આ 10 દિવસ છે ને, આ 10 વર્ષ જેવા લાગશે મને. આ 1 દિવસમાં જ મને શું કેવું, મારે હવે તમારી સાથે વાત કરવી બેકાર છે. અરે પણ બાપુજીને આપણે મંદિરે ને આશ્રમમાં. બસ ચૂપ કરો એમ. બાપુજી 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 મંડી પડ્યા છો, જાઓ તમારા બાપુજીની સેવા કરો. ચા બનાવીને આપી દે એટલે બાપુજી પછી સુઈ જાય. આપી જ પડશે ને, છૂટકો નથી. ઈવડાવીશ મસ્ત મજાની ચા. હવે આપણે શું કરશું? તારી વાત તો સાચી, આ તારા પ્લાનને લીધે બધું સક્સેસ તો થઈ ગયું કે આપણે અમાર શરૂઆતમાં આપણે ના હાચવવા પડ્યા. અને આ 10 દિવસમાં તો વાંધો નહીં આવે, પણ 10 દિવસ પછી શું કરીશું? પ્લીઝ યાર, કંઈક રસ્તો કાઢો ને રાજ. તું એવું કર, આપણે એવું કંઈક પ્લાન કરીએ કે આપણે મોટા ભાઈને એવું કહી દઈશું કે 10 દિવસ પછી તારો સેમિનાર છે પાર્લરનો, એટલે 10 દિવસ તું છો જ નહીં, તો પછી પપ્પા કેવી રીતે ઘરે એડજસ્ટ કરે? કેમ કે હું તો મારું એડજસ્ટ કરું તો પપ્પાનું કેવી રીતે કરી શકું? તો આ 10 દિવસ નીકળી જાય એટલે આપણે આમાંથી 10 દિવસ ઓછા થઈ જાય, બરાબર ને? હા, તું ટેન્શન ના લે, આપણે બધી ગોઠવણી કરી નાખશું. અને પણ એક વાત તો આ છે, તારું માનવી પડે હો, ગેમ રમવાની પણ આ બધી આ તારું દિમાગ બહુ હાલે છે, તું કાજુ બદામ ખાતી રાખજે. અરે યાર, એમ તો હું થોડી જેવી તેવી છું, પાક્કી છું પાક્કી. ના ના, સાચી વાત છે. અને એ વાત તો એ તારી સાચી કે ગમે ત્યારે મોટા ભાઈ પૈસા મંગાવતા વારે વારે, બરોબર? પપ્પા જોડે અને આ ગોવિંદભાઈ મંગાવતા હતા, બરોબર? તો આ બધા પૈસા આપણે કોઈ દિવસ નથી કીધું કે અમને આપો એમ, બરોબર? અને અત્યારે હાચવાના થયા તો કે ત્રણેય ભાઈઓ આપણે કંઈ હાચવાના જ નથી, બરાબર? 10 દિવસનું તું બહાનું કાઢી દેજે કે મારે સેમિનાર છે, હું નથી. હું ભાઈનો ફોન આવશે એટલે હું કહીશ કે ભાઈ હા, હેતલને આ પાર્લરનો સેમિનાર છે, તો એ 10 દિવસ માટે નથી, તો તમે જ હાચવી લો ને. અને એમ કરીને આપણે છટકી જઈશું. અને તમારે કહેવાનું કે હું મારું એકનું માણમાણ કરું છું, એમાં ક્યાં પપ્પા આવે પછી એમ. ના ના, તો આ 10 દિવસ નીકળી જાય ને, પછી છેલ્લો અઠવાડિયો આપણે જોઈ લેશું. ચા બનાવી નો હવે? હા ચલો બનાવીને આવું, તમે બેસો. હા
અરે બાપુજી, તમે જી આ મંદિરે ગયા નહીં? ના બેટા, હમણાં નાસ્તો બનાવે છે ને, નાસ્તો કરીને પછી જવું. અરે બાપુજી, તમે આ નાસ્તાના ચક્કરમાં રહેશો ને તો આરતીનો સમય જતો રહેશે. અને બાપુજી, હું શું કહું છું, તમે આ રોજ નાસ્તાની રાહ જોઈને અહીંયા બેસો, આ આરતીનો સમય જતો રહે એની કરતાં શું કરવાનું? રોજ સવારે વહેલા 7:30 વાગે ત્યાં મંદિરે પહોંચી જવાનું. એટલે શું કે નાસ્તો પાણી ત્યાં સવારે છે ને એક સંસ્થાવાળા આવે છે, તો આ બધા તમારી ઉંમરના જે વૃદ્ધો હોય છે ને, વૃદ્ધોને બાળકોને અને બધાને નાસ્તો બધો કરાવે છે. એમાં જ્યુસ હોય, થૂલી હોય અને બધી છે ને હેલ્ધી વસ્તુ હોય. પણ બેટા, મંદિરે નાસ્તો કરવાનું? આપણે નાસ્તો કરાય મંદિરે? અરે હું તો જમવાનું આપે છે બાપુજી, હું તો કહું જમ જો, એમાં કંઈ ખોટું નથી. સંસ્થાવાળા હોય બિચારા, એમને સેવા કરવી હોય લોકોની, તો આપણે, હું ઘણી વાર જાઉં છું મંદિરે બાપુજી. ના બેટા, ના, આપણે નાસ્તો કરાવવાનો હોય મંદિરે, આપણે કઈ થોડા નબળા માણસો છીએ કે મંદિરનો નાસ્તો કરવાનો. અરે બાપુજી, એ નાસ્તો નો કહેવાય, એ તો ભગવાનનો સાક્ષાત પ્રસાદ કહેવાય. કોક આપણને પ્રસાદ આપે તો આપણે ના પાડીએ છીએ કે ના હું પ્રસાદ નથી ખાતો? બસ એ જ રીતે કોઈ પ્રસાદ આપે ને એટલે આપણાથી ના નહીં પડાય. અને આ તો ભગવાનોને સેવાનું કાર્ય છે, બરાબર? એ લોકો સેવા કરે છે ને આપણે સેવા લઈએ છીએ. બસ બસ, સમજી ગયો બેટા, સમજી ગયો હું તારી બધી વાતો, સમજી ગયો તું શું કહેવા માગે છે ને, મને બધો ખ્યાલ આવી ગયો. સારું, તો હવે તમે જાઓ, તમારે નાસ્તો લઉં, મંદિરે નાસ્તો કરી લઈશ. હા સારું, ચાલો. બાપુજી બોલો ને બેટા, શું કરી રહ્યા છો અહીંયા? હું કઈક નાસ્તો બાસ્તો ગોતો હતો, થોડી ભૂખ લાગી છે ને, નાસ્તો કરવો છે. નાસ્તો ગોતો છો? નાસ્તો ગોળ. બાપુજી તમને બહુ ભૂખ લાગે નહીં? હમણાં સવારે જ નાસ્તો કર્યો હમણે, અને તમને ચા પણ હું આપી ગઈ હતી. પણ તમને છે ને થોડી વાર નહીં થાય ને તો એમ કહે કે મને ભૂખ લાગી, મને ભૂખ લાગી. કેટલી ભૂખ લાગે તમને બેટા? ડાયાબિટીસ છે ને એટલે થોડીક કલાક, બે કલાકે ભૂખ લાગે છે, એટલે થોડોક નાસ્તો બનાવી દો ને તો હું ખાઈ લઉં. બાપુજી મારી પાસે એવો કોઈ સમય નથી કે તમને હમણાં નાસ્તો બનાવીને આપું. જો આ પેલી બાર લારીઓ ઊભી રહી છે કે નહીં, ત્યાં આગળ તમને પેલા ખમણ ને ઢોકળા અને આ પેલો શું કહેવાય, લોચો. એક તો અમે તમારા દાંત તો હવે રહ્યા નથી, તો ત્યાં તમને સારું મળી રહેશે, નરમ નરમ એકદમ. બેટા બહારનું ખાશું ને, એક તો હું બીમાર પડીશ અને તમને પછી તકલીફ પડશે. હા એટલે તમારી બીમાર, તમને સારા રાખવા માટે અમારે બનાવી બનાવીને અમારે બીમાર પડવાનું, બરાબર ને? એમ કે બીમાર થોડા પડી જાય કોઈ? બાપુજી આખો દિવસ બહુ જ કામ રહેતા હોય છે, અમે કઈ નવરા નથી બેસી રહેતા. તમે તો કહી દીધું કે એમ થોડા બીમાર પડી જાય, પણ બાપુજી આખો દિવસ અમારે કામ રહે તો બીમાર તો પડી જવાય ને. અને હું શું અમારા રસોડામાં રસોડામાં ઘૂસેલું રહેવાનું? અને હું બેટા, હું આવ્યો ત્યારે તો તમે કેટલી સારી સારી ડાયટે વાતો કરો, તમે તો હાવ બદલી ગયા, તમારી વર્તન બદલી ગયું, તમારા કપડાં આ બધું, તમારો બધું હાવ તમારો ચેન્જ થઈ ગયા તમે હાવ. બાપુજી એ બધી પંચાતો તમારે કરવાની કોઈ જરૂર નથી. અને કપડાની વાત તો એવી છે કે તો તમે આવ્યા ને પહેલા દિવસે તો તમને સારું લગાડવા માટે મારે સાડી પહેરવી પડી. બાકી અમે તો આવા જ કપડાં પહેરીએ છીએ, અને આજથી નહીં, અમે તો પહેલાંથી આવા જ પહેરીએ છીએ. એમાં શું નવાઈ લાગી તમને? આ શું વાત કરો છો તમે? અમારે બધું સમાજમાં હાલવાનું હોય બેટા, આવા કપડાં આપણને ન શોભે આપણા ઘરમાં. અરે બાપુજી બસ આ સમાજ બમાજની વાતો ના કરતો, અમે સમાજમાં જ રહીએ છીએ. અને આ સમાજની અંદર આવું બધું પણ હોય કે તમારે સાવ કંઈ પેલા દેશી તમંચા જેવા થઈને નહીં ફરવાનું હોય. આ તમને જોઉં ને શું તમારી સાથે હું લમણા લઉં છું. અને જાઓ બહાર છે ને લારી પર જઈને ખાઈ લેજો, મારી પાસે એવું કઈ ને, તમારા છોકરાએ રૂપિયા આપ્યા છે ને? પૈસા તો આપે છે, પૈસાનું શું કરવું મારે? પૈસાનું શું કરવું એટલે બહાર જઈને નાસ્તો કરી લેવાય ભૂખ લાગે તો. આવી રીતે અહીંયા આવીને તમારે અમારા ઉપર પેલા માથે બેસી નહીં જવાનું કે લાવો મને જમવાને બનાવી દો, મને ચા બનાવી દો. આખો દિવસ તમારે તો કઈ ને કઈ કઈ ને કઈ બસ માંગે જ રાખવું. સારું ચાલો, તો બહાર જઈને ખાઈ લઈ, બીજું શું, કચરો તો કચરો. ઓહો જોતો ખરા કેવા નખરા કરે છે, કચરો. બાનું જમવાનું કહ્યું તો કહે છે કચરો તો કચરો. જોઉં છું આવા દે ને, આજે ગોવિંદને જ કહું છું. અરે કંટાળી ગઈ છું આયરા આના પપ્પાથી તો, હું ક્યારે જશે અહીંયાથી ખબર નહીં.
આ મોટી ભાભીને ત્યાં જાય ને તો સારું હવે. મારે અહીંયા કેટલા કઈને સાથે માથા પચી કરવાની. બસ તમે આમ ફોનમાં જ પડ્યા રહો અને આ તમારા બાપુજી આખો દિવસ બસ મને ખાવાનું આપ, મને ખાવાનું આપ. કેટલું જમવાનું જોઈએ છે એમને. સવારથી ઉઠે ત્યારથી ચા નાસ્તો આ તે બધું આપું. હવે અત્યારે આવીને મને એમ કહે છે કે મને કંઈ નાસ્તો હોય તો આપો નહીં. એવું કરો તમે મોટા મોટા પેલા ટોપલા ભરીને છે ને ચવાણા અને બધું લાવીને આપી દો એટલે આખો દિવસ ઝાપટિયા રાખે. બરાબર માટે પણ હવે વાંધો નહીં. વસ્તુ તો હું થોડું ઘણું એમના સૂકો ચવાણું અને બધું લઈ આવીશ. હલો હલો હા. અને બીજું ઉપરથી શું કહીને ગયા ખબર છે તમને? મને કે વાંધો નહીં બહારનો કચરો ખાવો પડશે ને ખાઈ લઈશ તો હું બહારનો કચરો ખવડાવું છું એમને. અરે મારે ઘરમાં કેટલા કામ હોય છે તો પછી મારે શું કરવું? આખો દિવસ હું એમની પાછળ જ પડી રહું? એમની સેવા કર્યા કરવાની મારે? પણ હવે માથે બોજો પડ્યો છે તો ભોગાવ્યા વગર છૂટકો નથી. બરાબર તો બાપુજીને ગમે તેટલું કહેશે પણ હવે આપણે રાખવું તો પડશે જ ને. અને જો આજે પાંચ કે આજે છઠ્ઠો દિવસ છે, ચાર દિવસ તો રાખવાના છે ને, પછી 20 દિવસ તારે મજા છે, આરામ છે. બરાબર છે. આ ચાર દિવસ છે ને મને કેટલા ભારી લાગે છે ને મને ખબર છે. આટલા દિવસથી અમને સહન કરતી આવી છું. અને તમારે શું? આખો દિવસ તમારે તો ઘરમાંથી નીકળી જવાનું, મારે અમને આખો દિવસ ત્રાસ સહન કરવાનો છે. અરે પણ આખો દિવસે તો મંદિરે અને આ બધા એના બાર તો રહે છે, ક્યાં સવાર સાંજ ખાલી કાઢવાનું હોય. સવાર સાંજ અરે અહીંયા આવે ને પછી ઘડી ઘડી મને કે બેટા મને શીરો બનાવ્યા, બેટા મને ચા બનાવી આપ, બેટા મને નાસ્તો આપ. અરે શું આખો દિવસ મારે એનો એ જ કામ કરવાનું, બીજું કોઈ કામ જ નહીં. હવે ઘરડું માણસ છે એટલે એનાથી એક સાથે નહીં ખવાય, એટલે થોડું થોડું ખાતું હોય. ખબર જ હતી મને, ખબર જ હતી. ઘરડું માણસ કરી કરીને પોતાના બાપાનું ખેંચા રાખે છે. તો ચિંતા નહીં કરો, બાપુજીને સમજાવી દઈશ કે ભાઈ વારે ઘડીએ તમે જમવાનું નહીં માંગ્યા કરો અને એમના રૂમમાં થોડુંક આપણે બિસ્કિટ ને એ બધું બહારથી લાવીને નાખી દેશું તો શું ખાતા રહેશે, ભૂખ લાગશે ત્યારે. અને સાંભળો તો અમારા કપડાંને લઈને બોલવા લાગ્યા પાછા શું કહે છે ખબર છે? કે પહેલાં તો તમે હું આવ્યો ત્યારે તો તમે કેવા હતા અને તમારા કપડાં પહેરવેશ વેરવેશ બધું બદલાઈ ગયું તો એમને બધી પંચાતો કરવાની કંઈ જરૂર નથી, તે તમારા બાપાને સમજાવી દેજો. હા હું એમને કહી દઈશ કે અને હું આજકાલની નથી પહેરતી, હું પૈણીને આવીને ત્યાંથી પહેરું છું. આ તો ઠીક છે, તમારા બાપા આવ્યા એટલે મારે એમના સામે એકાદ દિવસ રહેવું પડે એવું હતું. આવું ચિંતા નહીં કરું, હું બાપુજીને સમજાવી દઈશ કે તને કંઈ નહીં કે. બસ હા સારું ચાલ, હવે તારો મૂડ ફ્રેશ કરી નાખ અને એક મસ્ત મારા માટે કોફી બનાવી નાખ, એટલે આપણે બંને અડધેથી પીશું. ફક્ત મારા માટે નહીં, આપણે બંને માટે. લો બાપા ચા માંગીને ગયા, હવે અમને કોફી જોઈએ. એટલે શું હું તમારા ઘરમાં કામવાળી છું? આખો દિવસ મારે ચા અને કોફી ના જ કર્યા કરવાનું? મને ખબર જ હતી કે તું આજ કહેવાની છે અને ચા કોફી મારે ના જ પાડવાની છે. મારે કોફી વોફી કંઈ નથી પીવું. બરાબર હવે હું મારા કામે જાઉં છું, ઠીક છે? બનાવી દઉં છું હવે, પીને જાઉં. આહ રવા દેને હવે બનાવીને તું તારી પીજે, મારે હવે નથી પીવી, તે મૂડ ખરાબ કરીને એક કોફી પીવાનું. લો સાહેબ મને કહે છે મારું મૂડ ખરાબ થાય છે, એ તો કોઈને દેખાતું જ નથી. દેખાય છે ને, એટલે તો કહું છું. બાપુજી છે ને અહીંયા આવીને મારા ઘરમાં આગ લગાવી છે. જો એમને એવા એવા હેરાન કરીશ ને કે મારે નહીં કહેવું પડે કે તમે અહીંયાથી જાઓ. એમની જાતે જ કહેશે કે હું જાઉં છું અહીંયાથી. અને જિંદગીમાં બીજી વખત આ ઘરમાં પગ નહીં મૂકે, અહીંયા આવતા પહેલા છે ને 100 વખત વિચાર કરશે. જય મહાદેવ. જય મહાદેવ. અહીંયા કામ કરો છો? હા મંદિરની સેવા કરું છું. સારું સારું. હા સેવા કરતા હોય ને મંદિરમાં એ ભગવાનનું કાર્ય જ કહેવાય, એ આપણું પરભવનું ભાથું કહેવાય બેટા. હા સારું સારું. અને કાકા હા હું તમને એમ કહું કે આ ઘણા સમયથી હું જોઉં છું એટલે મતલબમાં અઠવાડિયું થયું તમે રોજ મંદિરે આવો છો, પગે લાગો છો,
અને આવીને બસ એક જ પિલોરે બેસો છે અને એ રીતે હવા મૂંજાઈને. તો કાકા કાંઈ તકલીફ છે તમને? અરે બેટા તને હું શું કહું? અરે શું કહું એટલે એમાં કાકા બીજું શું વાત હોય? એટલે કાંઈ તકલીફ પડતી હોય, કાંઈ જરૂર હોય, કાંઈ સેવા લાગતી હોય, કાંઈ કામ હોય તો મને કહો. એમ નથી, હવે તને ખ્યાલ આવી જ ગયો છે તો ટૂંકમાં મારી થોડીક આપવીતી, મારે જે ઘરના પ્રોબ્લેમ છે એ તને ટૂંકમાં કહું તો મારે 3 દીકરા છે, બરાબર છે? પણ એ 3માંથી એકે દીકરા મને રાખવા ખુશી નથી. અત્યારે ધરે ધરે એક એક દીકરાની ઘરે 10 દીવસ મને રાખે છે. અત્યારે હું એટલો લાચાર છું અને કોઈ જાતની મારી સારી સેવા પણ નથી કરતા. પરણે પરણે એના ભેગો રહેતો હોઉં ને એવું એ લોકો મારી હારે વર્તન કરે છે. તો બીજું મારે તો બીજે ક્યાં જવું? મારા પત્ની હતા એ 2-3 મહિના પહેલાં ગુજરી ગયા છે, એટલે ગામડેથી હું એ લોકો મને અહીંયા તેડી આવે છે. ગામડે તો કોઈ કાંઈ મારે છે નહીં, એટલે કોની સાથે ગામડે જવું? એટલે ફરજિયાત આ છોકરાઓ ભેગું જ રહેવું આવવું પડ્યું છે. અને 3માંથી એકે દીકરે રાખવા તો ખુશી નથી, પણ સમાજની અને લોકોની સામે એ 3 દીકરાઓ 10 દિવસના વારા કાઢ્યા છે. 1 મહિનામાં 10 દિવસ એકને ત્યાં રહેવાનું, 10 દિવસ બીજાને ત્યાં અને 10 દિવસ ત્રીજાને ત્યાં. આવી રીતે મારી જિંદગી અત્યારે કાઢું છું. અરે કાકા જો, આવું તો છે ને હરેકને ઘરે ઘરે છે અને આવું તો બધે ચાલતું જ હોય છે. પણ એક રીતે હું તમને વાત કરું ને કે અત્યારની રહેણીકેણીમાં છે ને આ પહેલાં જેવું નથી થયું. કારણ કે પહેલાં શું છે, બધા સહજોડે ભેગા થઈને સાથે ભોજન કરતા, સાથે બહાર જતા અને મળીને બધી વાતું સીધું કરતા. અને અત્યારે આ જમાનો એવો છે ને કે બસ કામ કામ. મા બાપ તો શું, બસ 18-20 વર્ષની ઉંમરે મોટા કર્યા છોકરાઓને, અને બસ જેમ કે આમ કેમ ધંધો ફેરવી નાખે એમ ફેરવી નાખે. અને કાકા તમે મૂંઝાવો નહીં, અને છતાંય જો ઘરનું કંઈ કામકાજમાં જરૂર પડે મારી તો તમે પણ મને તમારા દીકરાની જેમ મને કહેજો. જો હું કંઈ સેવામાં તમારે આવતો હોય તો મને યાદ કરજો, અને તમે છે ને મૂંઝાવો નહીં. આ જે થતું હોય ને સારા માટે જ થતું હોય, અને આજે સમજણ નહીં પડે પણ કાલ સવારે તમારા છોકરાઓને સમજણ જરૂર પડશે એવું મને ભાવના છે. અને રહી વાત તમારી તો તમે છે ને આવી રીતના આવીને મૂંઝાવો નહીં. અને આ શું છે, મૂંઝાઈને બેસો આ સારું ન લાગે. તમારા 3 દીકરાઓ છે, વડીલમાં વડીલ તમે થવો, એટલે કાંઈ પણ આપણે છે ને થોડું ઘણું દીકરાઓને પણ બોલવું જોઈએ. અને તમે જે વાત કરીને એને ઉપરથી એવું લાગે છે કે તમે કાંઈ બોલતા જ નથી, પણ ખરેખર આપણે છે ને નાનેથી મોટા કર્યા હોય ને દીકરાઓને, એટલે પહેલેથી બોલ્યા ન હોય એટલે આ દીકરાઓ છે ને માથે ચડી જાય. સમજે બેટા, દીકરા તો આપણા છે એટલે એ સારા જ હોય, પણ આ એ લોકોની પત્નીઓ છે ને એ કે ને એવું જ અમારા દીકરા કરતા હોય એવું મને લાગે છે, એટલે બહુ ધ્યાન નથી આપતા. નહીતર તો છોકરા તો બધા સારા જ હોય, એટલે મારે તો હવે શું જિંદગી પાછળના 2-5 વર્ષ એટલું નથી લોકો રાખી શકતા. તો તું જેમ કહે છે કે કાંઈ કામકાજ હોય તો તને કહેવાનું, પણ મારા દીકરા જ ખુદ મારા નથી થતા, એ મને નથી હરખે રીતે રાખી શકતા. તો મારે બેટા તને મારે કેવી રીતે શું કહેવું મારે કે તું મારી સેવા કરે આ છે તે છે એવું બધું? કાકા હું એવું કાંઈ નથી કહેતો કે હું તમારી દીકરાની જગ્યા લઉં, બસ હું તો એક નોકર તરીકે કામ કરીશ અને કાંઈ પણ સેવામાં આવતું હોય તો હું કામ કરીશ. અને રહી વાત તમારા દીકરાઓની, તો તમારા દીકરાઓને તમે કહી દેજો કે ભાઈ જો ન સાસવી શકતા હોય, બરાબર છે, તો અત્યારે પોઝિશનમાં આ કેવું છે કે જ્યારે દીકરાઓને મેરેજ ન થયા હોય, લગ્ન ન થયા હોય ને,
ત્યાં સુધી તો બરોબર હોય, જ્યારે વહુ ઘરમાં આવે ને આ પછી જ બધી કકળાટ થાય. અને હરેક ઘર હરખું નથી હોતું, દીકરાઓ આપણા સાચા જ હોય. અને એવું નથી માનતો કે વહુ પણ ખોટી હોય, વહુ પણ સાચું જ હોય. પણ આવું છે, બે ત્રણ દીકરાઓ ઘરમાં ભેગા થાય ને એટલે આ મારું તારું આવું બધું ચાલવાનું છે. આ પેઢીઓથી ચાલતું આવે છે. અને આ તો આપણે એક્સેપ્ટ ગમે ત્યારે આજની તો કાલ કરવું જ પડે. તો તમે છે ને આમ નર્વસથી નહીં બેસતા, આમ મૂંઝાઓ નહીં, અને ખુશ થઈને જો, જે થાય ને સારા માટે જ થાય. અને કાંઈ પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો. દીકરા તારું નામ શું? હા, ભાવેશ. સારું, તો એવું લાગશે ને તો હું વાત કરીશ. હા ચાલો હવે હું જાઉં. હા સારું, જય ભોલેનાથ. જય ભોલેનાથ. અરે વાહ વાહ, શું વાત છે, સેલ્ફી સેલ્ફી રમે છે ને કઈ. આજકાલ તને સેલ્ફી પાડવાનો બહુ શોખ જાગી ગયો છે ને? ચાલ તો આપણી પણ સેલ્ફી લઈ લે. અરે વાહ, ક્યા બાત હૈ, મસ્ત આવ્યો ને, એકદમ મસ્ત. હવે હું તને એમ કહેતો હતો કે જો બાપુજીને આવવા ઘણા સમય થઈ ગયો છે, બરાબર, એટલે આપણે એકવાર બાપુજીને જઈને મળી આવીએ. ગોવિંદનાથાજીએ નેહા ભાભીને મળીએ, ગોવિંદને મળીએ, બાપુજીને મળતા આવીએ. શું કહેતું? મારી વાત સાંભળો, પછી પણ મળવાના જ છે ને, અત્યારે કઈ જવાની જરૂર નથી. અરે તું સમજ જરા મારી વાત, પછી તો મળવાના જ છે, પણ અત્યારે બાપુજીને એવું ના લાગવું જોઈએ કે આપણે એમને છોડી દીધા. હે, આપણે આપણી ફરજ પૂરી કરી છે એ આપણને ખબર છે, પણ બાપુજીના મનમાં કદાચ એમ થાય ને કે આ લોકોએ તો મને ગોવિંદના ઘરે મૂકી દીધો ને હવે મને કોઈ પૂછતા જ નથી, આવતા એ નથી. પણ હજી તો 3 દિવસ જ થયા છે ને, 2 દિવસ પછી જશે. અરે ભલે 3 દિવસ થયા, પણ બાપુજીને એવું લાગવું જોઈએ કે આપણને એમની ફિકર છે, એમની ચિંતા છે આપણને, એટલે ખાલી ફોર્માલિટી પૂરી કરવા માટે જઈએ, જેને પૂછીશું, એમનું હાલચાલ પૂછીશું, આ લોકો ગોવિંદને નેહા એ લોકોને બરાબર રાખે છે કે નહીં એ પૂછીશું, ક્યાં ફાવે છે કે નહીં, આજુબાજુ મિત્રો બનાવ્યા કે નહીં, એ બધું તો પૂછવું પડશે ને. બરાબર છે, આપણે જોઈ પણ લઈએ કે બાપુજી બરાબર રહે છે કે નહીં અને એ લોકો એમને રાખે છે કે નહીં. જો બાપુજી તો બિચારા છે ને ગામડાના માણસ છે, એકદમ સીધા સિમ્પલ છે, આખી જિંદગી એમણે સાદાઈથી વિતાવી છે, એટલે એ તો છે ને કોઈ ઓબ્જેક્શન લે એવા નથી. હવે આ લોકો જે રીતે રાખે ને એ રીતે રહેશે, જે ખાવાનું આપશે તે ખાઈ લેશે, જે પીવાનું આપશે તે પી લેશે, જ્યાં સૂવાનું કહેશે ત્યાં બાપુજી સૂઈ જશે. આમ એમની કોઈ મગજમારી નથી, કે ભાઈ આખી જિંદગી મમ્મી સાથે રહ્યા છે, મમ્મી એમને ક્યારેય કોઈ વસ્તુની તકલીફ પડવા દીધી નથી, મમ્મી બધું કરતી હતી, એમની એવી કંઈ વધારાની જરૂરિયાત પણ નથી, એવા કોઈ શોખ પાણી પણ નથી. પણ શું છે કે આપણે જવું બહુ જરૂરી છે. તમારી વાત બરાબર છે, આપણે એમને મળી પણ આવીએ, ઠીક છે, આ લોકોને પણ મળી આવીએ. હા હવે જો અરે નીકળીએ જ હવે તો, ફટાફટ જઈને આવીએ ને. હા એવું તો જોજે, નેહાને કહેજે સારી રસોઈ બનાવે. હા હું ફોન કરી દઉં છું, જમતા પણ આવશું. હા હા ચાલ ચાલ, તારો ચાંદલો બહુ પડી જાય છે, લગાય લગાય લગાય. ચાલ કાલે આવો, કાલે કાલે આવવાનો છે. આ તારી ભાભી તને બહુ યાદ કરે છે કે ક્યારે આવે છે અમારા દિયર, ક્યારે આવે છે. જો સારું, હા સાવ ચાલ, આ તારી થોડું કામમાં છું, પછી ફોન કરું તને. હે ભગવાન, સાંભળો ને, અરે આ જોઉં ને મારો ફોન કેટલો હેંગ થાય છે. તું હેંગ થતી હોય આખો દિવસ, તારો ફોન હેંગ થાય જ ને, એટલે કહું છું થોડી શાંતિ રાખ્યા કરે, હેંગ ઓછી થા. હા હું શાંતિ રાખ્યા કરું. તમને તમારા પપ્પાના ખર્ચા માટે પૈસા છે, પણ મારે કંઈક લાવવું હોય તો તમારી પાસે પૈસા નથી. અરે પપ્પા પાછળ ક્યાં વધારે ખર્ચો કરવો પડે છે. હા હવે ખરેખર પપ્પા હોય ને તેવું લાગે કે માથા પર છે ને મણ બોજો હોય. સાચી વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ બસ. હા બાપુજી કેમ છે? બાપુજી એકદમ ફર્સ્ટ ક્લાસ હોય ભાઈ. અરે બાપુજી ને શું થાય, બાપુજી ખાય પીને જલસા કરે છે. મંદિરે ગયા છે હમણાં. મંદિરે ગયા છે, સારું છે. તમારે મંદિર ઘરની નજીક જ છે ને? હા હા આપણે તો નજીક જ છે, અને શેરીની બહાર પણ છે અને અહીંયા છે. અને પેલો ગાર્ડન છે ને, ત્યાં બધા એમના જેવા બધા હોય મિત્રો, એમની સાથે વાતો કરતા હોય.
એટલે જ તો અમે પહેલાથી કહેતા હતા કે તમારે ત્યાં જ રાખો, કે શું કે ઓલ્ડ એજના લોકો તમારી સોસાયટીમાં થોડા વધારે છે, મેં જોયા છે. સાચી વાત છે ભાઈ, બધા અમાર ત્યાં છે ઓલ્ડ એજ. હા ઓલ્ડ એજના. હા એટલે એ લોકોને કંપની મળી રહી. હા ટાઈમ પણ પસાર થઈ જાય, વોક થઈ જાય, મંદિરે જાય તો કેટલું સરસ. અરે ભાઈ ભાભી હવે બસ મને ખબર પડે છે, આ તમે છે ને આવી રીતે વાતો કરી કરીને અમે ફોસલાઓ નહીં. અરે પણ જો ચિઠ્ઠી જે નીકળી એમાં જેનું નામ નીકળ્યું, બાકી અમે તો પોતે ચિઠ્ઠીમાં નામ નહોતું, પેલી નાનીએ નામ લખ્યા હતા બધા, એટલે એ રીતે ચિઠ્ઠીમાં આવ્યું ને. મને એવું લાગે છે આ નાનીએ બધામાં તમારું નામ તો નહોતું લખ્યું ને? અરે ના ના ના, સાવ એવી પણ નથી, એ ડાઈ છોકરી છે. પણ હું એમ કહું કે બાપુજી કંઈક ડિમાન્ડ બિમાન્ડ તો નથી કરતા ને એમ? આમ ડિમાન્ડ? અરે ગામની ડિમાન્ડો કરે, શીરો બનાવી આપો, આ કરો, ઘરે ઘડી ઘડી કંઈક ને કંઈક કંઈક ને કંઈક નાની નાની વસ્તુ માંગવી, અને ખાવાના તો એટલા બધા પેલા શું કહેવાય ચટાકા પટાકાવાળું માંગે ને કે વાત નહીં પૂછો. એટલે ભાઈ બાપુજી હવે તમારે ત્યાં રહેવા આવવાના છે ને? હા સાંભળો ને, નાસ્તો બાસ્તો એમના માટે બધી વ્યવસ્થા કરી રાખજો થોડી. અરે હા પણ અમારે ત્યાં ક્યાં, હા હવે બધા ચાર દિવસ બચ્યા છે. હા અમારે ત્યાંથી નાનાને ત્યાં જાય, રાજના ત્યાં જાય, કારણ કે પેલી નાનલી આ નવો તુક્કો હાથમાં આવ્યો હતો ને, તો પછી એને ત્યાં જ જવા જોઈએ ને બીજી વખત? આપણે તો બીજી રીતે રસ્તો કાઢતે, એણે જ વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો કે આપણે આ રીતે ચિઠ્ઠી ઉછાળીએ, તો હવે ચિઠ્ઠીના ચાકર એને જ બનવા દો, બીજી વારના ચાકર પછી અમારે ત્યાં આવશે. બે ચિઠ્ઠીઓ ઉછાળવાની કે હવે કોને ત્યાં? ના ના ના, હવે કાંઈ ચિઠ્ઠી ઉછાળવાની જરૂર નથી, કંડા છપ્પા કરી નાખજો. અરે એની એ જરૂર નથી ગોવિંદ, હવે આ નાનીએ દોડડા પણ કર્યું હતું ને, ચિઠ્ઠી ઉછાળવાની વાત કરી હતી ને, બરાબર, તો હવે ચિઠ્ઠી પ્રમાણે તમારે ત્યાં આવ્યા, હવે જેણે જેને રસ્તો કાઢ્યો છે એ ભોગવે, આ તમારે પછી ત્યાં જશે ને ત્યાર પછી મારે ત્યાં આવશે. ભાઈ ભાભી તમે બહુ હોશિયાર હો, બાકી ખરેખર આપણે તો જો આપણા 10 દિવસ થઈ જશે, એટલે હવે આ મોટા ભાઈ જાણે ના જ જાણે, આપણે તો પૂર્વી ડાઈ છે, બધું કામ કામ ઘરનું કરે છે, નોકરી કરે છે, બધું કરે છે, બાપુજી તો શું તકલીફ આપશે હવે? હા એવું તો કઈ નથી, ના વાંધો ને, એ તો આવશે ને ત્યારે ખબર પડશે ભાભી. બાપુજી હજી આવ્યા નહીં? બાપુજી બાપુજી છે ને એમ ભક્તિભાવવાળો સ્વભાવ છે, જે વ્યક્તિ ગામમાં આખી જિંદગી કાઢી હોય ને એનો સ્વભાવ એકદમ ભક્તિભાવવાળો હોય, એટલે દયા ને લાગણી આવે. સાચું કહું ને તો. પણ ભાભી મારે પૂછવું છે, કોઈ બીજી તકલીફ તો નથી આપતા ને? અરે ના ના, આના સિવાય ના એમ કોઈ તકલીફ નહીં, પણ હવે શું કેવું અમારે તમને, આ મારા કપડાને લઈને તે દિવસે બોલવા લાગ્યા કે તમે તો પહેલા આવ્યો ત્યારે તો તમે કેવા સાદા સિમ્પલ હતા, હવે તમે આવા કપડાં પહેરો છો. મેં કીધું બાપુજી તમે આ બધી પંચાયત કરવાનું રવા દો, અમે તો પહેલાથી પહેરીએ જ છીએ, આ તો એક દિવસ પૂરતા પહેર્યા હતા. અરે હવે જૂનવાણી માણસ છે, થોડું સાંભળી લેવાનું ને. આ જોયું નથી ને ગામડામાં, તમને કાયમ ઘૂંઘટમાં જોયા હોય તમને લોકોને, તો આ રીતે વેસ્ટર્ન આઉટફિટ પહેરેલા જોઈ તો અચાનક તો બાપુજી થોડા ડગાઈ જ જાય ને. હે ચિંતા નહીં કરો, બધું થઈ જશે. નહીં એ નાનીને આપણે કહીશું. હા એ હોય તે. હા આવી ગયો નાનો. અરે યાર ભાઈ તમે અહીંયા? અરે હા હા વાહ. અરે ભાભી થોડા આમ તમે લોકો અહીંયા, તમે સુમેશ તમે યાદ કર્યા? આજ ફોન બોનોને અચાનક આવી ગયો. આ તો આ હેતરલા અમે લોકો અહીંયાથી નીકળ્યા તો કે ચલો પપ્પાને મળતા જઈએ, અને અમે તો મોટા ભાઈના ઘરે જ જવાના હતા તો તો અહીંયા જ મળી ગયા અમારા ઘરે. અરે અમે તો અહીં બાપુજીને મળવા આવ્યા હતા, અને સારું થયું ને કે ત્રણેય ભાઈઓ અહીંયા જ મળી ગયા. અમે તમને કેવા જાવતા હતા શું તમે જ કહી દો ને. અરે એમાં એવું છે ને મોટા ભાઈ કે હેતલને હમણાં સેમિનાર છે 3 દિવસ પછી, 10 દિવસ માટે જવાનું સેમિનાર છે. આ એનું પાર્લરનું છે અને એકલી તો કઈ મુકાય નહીં, એટલે મારે પણ એની સાથે જવું પડશે. તો હા તો સેમિનારમાં તારું શું કામ છે? અરે એમાં એવું છે ને મોટા ભાઈ કે આ અમે પહેલી વાર જાય છે તો એકલી કે મને ડર લાગે, તો 10 દિવસ કેમ એને રેડી મૂકવું, એટલે હું વિચારું કે હું પણ જવું. પણ જવાનું ઇમ્પોર્ટન્ટ છે. હા 1 વર્ષથી ભાભી મહેનત કરે છે અને માણમને આવો મોકો મળ્યો છે, તો હું આનો હોસ્ટેલ બડાવવા માટે સાથે જઉં તો વધુ સારું પડે ને. સાથે જવું પડે ને કેમ રાજભાઈ, હે તમને થોડા દિવસ પણ તમે એકલી ના છોડી શકો. લોકો તો ચાંદ પર બી એકલા જાય છે તો પછી એમાં શું ગભરાવાનું? ના ગભરાવાની કોઈ વાત નથી,
પણ એમ પણ હવે ભાભી સમજી લો ને કે હેતલ ઘરે અહીંયા ઘરેથી જશે બરોબર, તો હું ને પપ્પા શું કરવાના, અને હું માંડ મારું નથી કરતો તો પપ્પાને કેવી રીતે હાચવી શકું? હવે બોલ્યા સાચું હો તમે, જોયું પપ્પાની વાત વચ્ચે ક્યાંથી આવી ગઈ ભાઈ? પપ્પા તો હજુ આમ ને ત્યાં છે. અરે હા, પણ ત્રણ દિવસ પછી તો એટલે તમે સમજી જાઓ ને કે ત્રણ દિવસ પછી તો એ અહીંયા ભાઈના ઘરેથી નીકળવાના છે, તો તમે જ એડજસ્ટ કરો ને ભાઈ. ભાઈ આ લોકો બંને મને એવું લાગે છે કે કંઈક તો બાના કાઢે છે. અરે છોડો, હવે અમને જવું છે મોટા ભાઈ, તો એમ પણ આજ નહીં તો કાલે બાપુજી 10 દિવસ તમારા ઘરે રહેવાના છે ને, તો પછી અત્યારે તમે રાખી લો ને પછી રાત તો પાછો આવી જ જવાનું છે ને. એ વાત બરોબર છે, પણ અમે કંઈક અલગ વિચારીને આવ્યા હતા. અમને એમ હતું કે ચાલ નાનીએ વિચાર માંડ્યો છે તો હવે એને જ કહીએ કે તું જ બાપુજીને હવે રાખ 10 દિવસ. અરે મોટા ભાઈ અમને ક્યાં વાંધો છે, પણ આ સેમિનાર અત્યારે આવો તો અમે શું કરીએ, હવે 3 દિવસ પછી જ નીકળવાનું છે. ચાલો મોટા ભાઈ હવે તમે બધી લપ મૂકો, નાનો ભાઈ છે હવે એની વાત તો આપણે માનવી જ પડે ને, અને એને મજબૂરી છે ને. પણ આમ અચાનક કઈ રીતે પ્લાનિંગ કરો? ઠીક છે કરવી, હજુ 4 દિવસ છે ને, 4 દિવસ બાપુજી અહીં છે ત્યાં સુધી તું બધું એડજસ્ટ કરી નાખજે. જો તારે જ બધું કરવાનું છે, હું તો બિઝનેસના કામથી વધારે બહાર જ હોઈશ, ઘરે તું હોય છે, તું નોકરીએ જાય મને ખબર છે, તો સ્કૂલની જોબ છે, બપોર સુધી તો તું ઘરે આવી જાય છે ને, તો થોડું મેનેજ કરી. હું એટલી કઈ રીતે હેન્ડલ કરીશ? હમણાં કીધું કે આખો દિવસ બાપુજીને ખાવાનું જોઈએ છે, આ જોઈએ તે જોઈએ, પછી એમનું કોણ ધ્યાન રાખે, એમની સેવા ચાકરી કેવી રીતે કરે, અને નહીં બરાબર કરી તો પણ મારે સાંભળવું પડશે ના માનની પાસ. ભાભી કેમ હવે તમારા રિએક્શન બદલાઈ ગયા? અત્યારે તો તમે ભાઈ કહેતા હતા કે બાપુજી એમ બાપુજીને અમે તો સારી રીતે રાખશું, એમાં શું બાપુજીને રાખવા ક્યાં અઘરા છે? અરે ભાભી અમે આ આટલા દિવસ બાપુને સાચવાને કઈ તકલીફ પડી નહીં ને? અમને તો કોઈ તકલીફ નથી પડી. તમે જેમ ભાઈને સાચવો છે એમ બાપુજી સાચવો. હું ક્યાં ના કહું છું, પણ અમને બહારગામ જવાનું હોય છે, હું કઈ રીતે હેન્ડલ કરું? ઠીક છે ભાઈ જવા દે, ચાલ આપણે માથે આવી જ ગયું છે તો હવે કરવા વગર કઈ છૂટકો નથી. અરે ભાઈ 10 દિવસ પછી તારી બાયડી પાછી તો આવી જશે ને, નહીંતર પછી આ ગોવિંદે પાછો 10 દિવસ સાચવવા પડશે. હો ભાઈ તું 10 દિવસમાં આવી જશે, નહીં તો પછી. ના ના ભાઈ અમે 10 દિવસ પછી આવી જઈશું, અને ખુશી ખુશી પપ્પાને અમે સામે સાલીને લઈ જઈશું, એનું કોઈ ટેન્શન નથી, બસ આ 10 દિવસ સંભાળી લો ને. રસોઈ ખવડાવશે ભાઈ ગોવિંદ? હા તું બરાબર છે, ભેગા થયા છે તો શું બનાવવાના આજે? તમે જ કહો ને ભાભી શું બનાવીએ. હવે મૈયરમાં મનડું નથી લાગતું. મારે થોડો નાસ્તો કરવો હતો. નાસ્તો ને બાપુજી, તો તમે મંદિરે ગયા હતા ને? આ મંદિરે એમ તો પ્રસાદ લીધો હતો થોડો, પણ એમાં પ્રસાદ તો જરા હું જરા જરા આપ્યો, એમાં તો કંઈ બહુ ધરાય નહીં. લો બાપુજી, મંદિરે પ્રસાદ ખાઈને આવ્યા તો પણ તમારું પેટ ના ભરાયું, હજુ તો કહો છો કે જરા જરા. બાપુજી ત્યાં છે ને આટલો વાડકો ભરીને પ્રસાદ આપે છે. ના ના થોડો થોડો થાય તો થોડી ભૂખ લાગે છે, કંઈ હોય તો ભલે, નહીંતર પછી ચાલશે બીજું. બરાબર છે, તમારે તો બસ ઘરમાં આવવાનું નહીં અને જમવાનું માંગ્યું નહીં, બસ હા આવ્યા ત્યાં મને નાસ્તો આપો, મને આપો, પેલું આપો, પેલું આપો. કોઈ ધંધો છે કે નહીં તમારે બીજો? સારું હવે જવા દો, હું પણ બોલી જાઉં છું તમને થોડું વધારેનું, સોરી જમવાનું બનાવ્યું છે, જમી લો તમે. અને અને બાપુજી હું શું કહેતી હતી, આપણે આજે છે ને મારી કમર બહુ જ દુખે છે અને મારી તબિયત પણ સારી નથી લાગતી, તો એવું કરો ને આ ઘરમાં જો ને બહુ જ ગંદુ પડ્યું છે, કચરા પોતા કરી નાખો તો સારું એમ. તમને મજા નથી તો એ તો હું હમણાં કરી દઉં તમને કચરા પોતા ધીમે ધીમે, પણ તમને મજા નથી તમે દવા લઈ આવજો, દવાખાનેથી આટો મારીને દવા
એટલે તમને જલ્દી સારું થઈ જાય. વધારે તકલીફ પડે તમને? ના બાપુજી, એમ સારું થઈ જશે. બસ તમે જમી લો અને કચરા પોતા જરા કરી નાખજો. હા હા, એ તો હું કરીશ. તમે ધ્યાન રાખજો તમારું. હા ભલે. હો બાપુજી. બોલો ને બેટા. ચોપડી વાંચો છો એમ ને? કંઈ નહીં બાપુજી, એમ કહું છું કે આ મારું માથું એટલું ચડ્યું છે, બહુ જ માથું દુખે છે મારું. તો એવું કરો ને, મેડિકલથી મને માથાની ટીકડી લાવી દો ને. અને હા બાપુજી, તમે ટીકડી લેવા જાઓ જ છો તો પછી એવું કરજો ને, કરિયાણું પણ લેતા જ આવજો ને સાથે સાથે. હા, અને હું તો ભૂલી જ ગઈ હતી, આપણે આ માર્કેટમાંથી શાકભાજી પણ લાવવાનું જ છે, તો એ પણ લેતા આવજો, એટલે મારે ધક્કો નહીં. હા વારું, વાંધો નહીં, તમને એમથી મજા નથી. હા બાપુજી, લાવી દઉં. હા, અને પાછા વહેલા આવજો બાપુજી, કારણ કે ઘરે બહુ બધા કામ પડ્યા છે મારે એમ પણ. હા તો સારું, લાવી દઉં બધું. હા બાપુજી, હા. હાઈશ હાય, હવે આવી રીતે હેરાન કરીશ ને તો જ એમને ખબર પડશે કે મીઠી મારી મારીને હેરાન કઈ રીતે કરવા. અત્યાર સુધી તો હું બહુ જ બોલ બોલ કરતી હતી, ગમે તેમ ટોર્ચર કર્યું, પણ હરામ જરાક ફરક પડ્યો હોય તો. પણ આ બહુ સરસ આઈડિયા છે, આવી રીતે કરી કરી કરીને બધું ઘરનું કામ કરાવી લઈશ, અને કંઈ લાવું મૂકવું હોય ને તો એમને જ કહી દઈશ, એટલે કંટાળીને પોતે જ કહી દેશે કે બેટા હવે હું જાઉં છું, હવે મારે અહીંયા નથી રહેવું. વાહ ને વાહ. હેતલ સ્માઈલ, બસ એમ જ રહેજે. કેવું આવે બતાવ ને. જો ને અહીંયાનું લોકેશન બી કેટલું ફાઇન છે, આમ જો કેટલું બ્યુટીફુલ લાગે છે. તું જો આ નથી જરાય, ડિલીટ એ પછી ડિલીટ મારી દેશું. હે હું તમને શું કહું છું, હવે આ આપણો સેમિનાર તો પતવા આવ્યો, તો હવે શું કરશું? કંઈક પ્લાનિંગ કરો કે જેથી કરીને ઘરે મોડા પહોંચે. એવું કરીએ, આ મેં હમણાં વનિતાને પૂછ્યું હતું બરોબર, એના હસબન્ડને એ બેનને અહીંયા 5 દિવસ વધારે રોકાવાના છે, અને આજુબાજુના બધા જ લોકેશન લેવાના છે. અચ્છા, તો આપણે એવું કરીએ કે એની સાથે આ ટિકિંગ બુકિંગ કરાવી દઈએ બરોબર, તો 5 દિવસ બધું એની હારે હારે ફરી લઈએ બરોબર, 5 દિવસ પછી આરામથી જઈશું. હા બસ એવું કરીએ, એટલે બાપુજીને ઓલા લોકો હાજવી લે. આપણે એ તો આપણે કહેશું ને કે ભાઈ અમારે થોડું આજુબાજુના લોકેશન જોવામાં, અને હવે આવ્યા છીએ તો બે તમથી રોકાઈએ ને અહીંયા બરોબર ને, હવે પાછા અહીંયા થોડી આવવાના, અને આપણે અહીંયા આવવાના ટિકિટ ભાડાનો બધો ખર્ચો તો કંપનીએ દીધો છે બરોબર, તો હવે આ બધા લોકોને આપણે રવાના કરીએ ને, એટલે 5 દિવસ આપણે એમની જોડે આ વનિતાબેન જોડે જઈશું ને બરોબર, એને એને એના હસબન્ડ અહીંયા બધા લોકેશનને આજુબાજુના બધે ફરવાના છે બરોબર, તો આપણે 5 દિવસ એવું જ કરીશું કે રોકાઈ જઈશું. હા ફરી લઈએ, આવ્યા છીએ તો જોઈએ ને લેવી. અને હા, તું ટેન્શન નહીં લેતી ગાંડી, હું તને જમતારે. એટલે તમે છો પછી ક્યાં ટેન્શન જેવી વાત જ છે. અને રહી પપ્પાની વાત, તો તને ખબર છે લાગે આપણે આપણે અત્યાર સુધી ઘરમાં કેવા છૂટથી રહેલા બરોબર, જો કપડા તારા પહેરવાના બરોબર, હંગ ઢંગ આપણે મોડલ ટાઈપના એકદમ રહીએ, તો પપ્પા યાર આવું બધું ના ગમે, અને આપણે આવે તો શરમ પણ લાગે ને ઘરમાં, અને પછી આવે ને પહેર્યા હોય તો કચકચ કરે, એ પછી મન ન ગમે, અને મારે તમારી યારે બાંધવાન થઈ જાય. ના ના, હું આપણે બેને કહું, જો તને ખબર છે ને, લવ મેરેજ કરીને હું તને સીધો લગ્ન કરીને અહીંયા જ લઈને આવ્યો ખબર ને, ગામડે ખાલી આપણે કેટલા 3 દિવસ રહ્યા બરોબર, તે દિવસે મેં તને મોકલી છે ક્યારે ગામડે? અને હું પણ બોલી કરીને જ આવી છું ને, ત્યારે જ મેં લવ મેરેજ કર્યા, આમ થા થોડા તને પકડ્યા. ના 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 ગાંડી, હું તને કઈ થોડે મૂકીને જ હે, તું બિલકુલ ટેન્શન નહીં લેતી, પપ્પાને તો કઈ ને કઈ રસ્તો કાઢી મૂકશું. અને આ બબ્બે ભાઈઓ છે ને, એમ પણ હું તો નાનો છું બરોબર, અને આ બે ભાઈ મોટા હોય ત્યાં સુધી નાનાને શું આ બધી તકલીફ વેઠવાની, હે ને? તું બિલકુલ ચિંતા ના કરતી, અને ભાઈનો ફોન આવશે ને તો હું કહી દઈશ કે કાંઈ કરી દઈશું આપણે, બે દિવસ ફોન જ રિસીવ નહીં કરીએ. હા તા પછી એમ કહી દેજો કે હજી સેમિનાર થોડોક લાંબો હાલવાનો છે. હા હા લે
તારો મગજ તો બહુ ચાલે હો. પછી એ તો તમે મને પૂછતા નથી ને તે. હારું હારું લે, હવે હું તને પૂછીને દઈશ. અને આ આ જો હવે આ હોટલ માં બધા જવા માંડ્યા છે, આપણે પણ જઈએ. ચાલો ચાલો. આવો બાપુજી, જો હવે તમે અહીં આવી ગયા છો, હવે 10 દિવસ તમારે અહીં મોજથી રહેવાનું છે. આજુબાજુ ગાર્ડન છે, પછી આપણે સોસાયટીના લોકો પણ બહુ સારા છે, તમારી ઉંમરના લોકો પણ અહીં ખાસા છે, મંદિર પણ નજીક જ છે. તમારે મંદિરે જવું હોય તો સવારે ઉઠીને તમે નિત્યક્રમ મુજબ મંદિરે જઈ શકો છો. તમારે વોક વોક કરવી હોય એટલે કે ચાલવા વાલવા જવું હોય તો તમે જઈ શકો છો સવારે. બીજું શું છે કે પૂર્વી તો છે તમને મદદ કરવા માટે. તમારે જે પણ કંઈ વસ્તુ જોઈતી હોય નિસંકોચપણે તમે પૂર્વીને કહેજો, એ તમને બધું લાવી આપશે. જરાય ચિંતા કરતા નહીં. હા હા, બહુ સારું. અને બાપુજી અહીંયા તમારી ઉંમરના પણ ઘણા બધા છે, એટલે તમારી ફ્રેન્ડશિપ પણ થઈ જાય, તમે એમની સાથે રોજ ટાઈમ સ્પેન્ડ કરો તો વધારે સારું. તો સારું, બધા હોય તો મજા આવશે. હા સારું. અને બાપુજી હું એમ પૂછતો હતો કે કેવું રહ્યું ગોવિંદને ત્યાં, પછી સારું એમને ત્યાં ફાવ્યું તમને? હા, ત્યાં કાંઈ વાંધો નહોતો. હા હા, ભાભીએ બરાબર સેવા ચાકરી કરી ને? હા હા, એને સેવા ચાકરી કરી, બહુ મારું સારું ધ્યાન રાખતો હતો. અચ્છા અચ્છા, આમ તો નેહા જમવાનું પણ સારું બનાવે છે. આપણે પેલા દિવસે હમણાં ગયા હતા ત્યારે પણ સરસ જમવાનું બનાવ્યું હતું. એટલે જમવા બમવામાં તો આમાં શું છે કે તમે ગામડે રહ્યા છો ને, હવે આ તમારી વહુઓ શું છે કે થોડીક મોડર્ન જમાનાની છે, એટલે મને થોડી એ ચિંતા હતી કે બાપુજીને જમવાનું ફાવશે કે નહીં, કે એ લોકો થોડુંક કે લોકની રીતે નવા જમાનાનું બનાવે. તમે ગામડે રહેલા એટલે તમારે બધું ભાખરી ને રોટલા ને એવું બધું એ ફાવતું હોય, એટલે જેવું એના માટે જ મને થોડી ચિંતા હતી. ફાવ્યું ને તમને? ના ના, એ મને ભાવ એવું બનાવી દેતા હતા. બાપુજી માટે સરસ કડક ચા બનાવ. ચા પીશું ને બાપુજી? થોડી બનાવજો, ખાંડ થોડી ઓછી નાખજો. આદું નાખું ને ચા? સર કેટલા રિલેક્સ લાગો છો તમે, મારા કરતા તો વધારે એવું લાગે છે કે તમને શાંતિ થઈ ગઈ હોય. હા અને આજે ખરેખર બહુ શાંતિ લાગે છે ને, બહુ જ નિરાત લાગે છે. સાચી વાત. અને મારે કરતા ખુશ તું વધારે લાગે છે. બે રીઝન છે ને. શું? એક તો બાપુજી જતા રહ્યા છે ને, બીજો આ તારો નવો ફોન. હોવ જ ને, આટલા દિવસથી હું એટલી કંટાળી ગયેલી હતી ને, બાપુજી ગયા ને એટલે મને તો એવું લાગે કે ઘો ગઈ, અને ઉપરથી આ ફોન. વાવ, મસ્ત છે ને? બહુ જ સરસ. અને હવે તારામાં ફોટાય સરસ આવશે ને, વિડીયો સરસ આવશે. હા યાર, હું રીલ્સ બનાવીશ ને મસ્ત મજાની. ના ના, એ એટલી રીલ્સ બનાવવાની આપણે કાંઈ જરૂર નથી, ફોટા પાડવો તો પાડજે. તમને બહુ બધી પ્રોબ્લેમ નહીં હું રીલ્સ બનાવું એમાં? પ્રોબ્લેમ તો હોય ને. ચાલ એ બધી વાત છોડ, અને બાપુજી તો જતા રહ્યા છે ને, આજે ક્યાંક બહાર ફરવા જઈએ બે ચાર પાંચ દિવસ. એ હા, ફરવા જઈએ. ને સાંભળો ને, આ મોટાભાઈને અને આ મોટાભાઈને ભાભીને ત્યાં ગયા છે બાપુજી. હવે તે દિવસે ભાભી નતા બોલ બોલ કરતા કે બાપુજીને તો એમાં શું થાય, અમને તો કંઈ વાંધો નહીં. હવે ખબર પડશે એમને કે બાપુજીને રાખવા કેટલા અઘરા છે અને કેમ રાખે. સાચી વાત છે. આપણે પણ એ લોકો જેમ આપણે ત્યાં ખબર કાઢવા આવ્યા હતા ને બાપુજીની, એમ આપણે જઈશું ખબર કાઢવા. હા, જોઈએ તો ખરા કેવી રીતે રાખે છે ભાભીના રિએક્શન એક્શન, જરા હું પણ જોઉં. બે ચાર દિવસ એમને ત્યાં રહેવા તો દે, પછી જોઈએ કે કેમ છે ને કેમ નહીં. હા, તે બે ચાર દિવસ પછી જ જઈશું. હમણાં હું મારે પેલા એ લાગ્યા છે કે મારે હમણાં ને હમણાં જવું. ના ના બાપા, એમ અત્યારે તો મારે શાંતિથી રહેવું છે, અને તમે કહ્યું એમ આપણે થોડા દિવસ બહાર જઈએ. સારું ચાલ. બહુ મસ્તીખોર થઈ ગયા છો ને આજકાલ તમે. તારી સાથે રહું તો મસ્તીખોર તો થઈ જ જાઉં. એ મસ્તીખોર તો થઈ જાઉં. આ બાપુજી આવ્યા એટલા દિવસ શું થઈ ગયું હતું? ખબર નહીં, મૂડ ઓફ થઈ ગયો હતો. મૂડ ઓફ થઈ ગયું હતું. મારું ઓફ કરી નાખ્યું હતું, બીજું કશું નહીં. અચ્છા, હવે તો ફ્રેશ થઈ જશે ને, બે ચાર દિવસ બહાર જશો ફરવા એટલે. હા, ક્યાં જઈશું આપણે? બસ તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈએ. મારી ઈચ્છા છે કે ગોવા જઈએ. ના, આપણે કામ કરીએ, આપણે
લક્ષદીપજી મોદીજી જઈને આવ્યા ને અત્યારે ત્યાં મજા આવશે. ખબર જ હતી મારી ઈચ્છા તો ક્યારેય પૂરી નહીં કરો તમે. ગોવા કરતા સરસ છે. તે ફોટો વિડીયો જોયા લક્ષદીપના? સારું. અત્યારે લક્ષદીપનો ટ્રેન્ડ ચાલે છે, ટ્રેન્ડ. આપણે ટ્રેન્ડમાં થોડોક સહયોગ ભાગ તો આપવો જ પડે ને. સારું, તમે કહો છો તો સરસ જ હશે, જઈશું આપણે. શું કરત પૂર્વી? શું કહું તમને, કંટાળી ગઈ છું ખરેખર. કેમ, શું થયું? અરે વારે વારે ખાવાનું જોઈએ છે, બે કલાકે ભૂખ લાગે છે, તો એનો પણ વાંધો નથી, હું આપી પણ દઉં છું. પણ ઘડીકમાં કંઈ માથું દુખે છે, ઘડીકમાં કંઈ પગ દુખે છે, ઘડીકમાં કંઈ શરીર દુખે છે, તો હું શું કરું? અરે વૃદ્ધ માણસ છે, ઉંમર થઈ ગઈ છે, તો હવે આપણી પાસે અપેક્ષા નહીં હોય તો કોની પાસે અપેક્ષા રાખે, બોલતું. પણ હું સ્કૂલેથી આવું પછી મારી સાહેબ કેટલો ટાઈમ રહે છે, હું તમારા લોકોનું કરું, એમનું કરું, ઘરનું કરું, કઈ રીતે મેનેજ કરું? વાત તો તારી સાચી છે. આમ બાબુજીને કોઈ ન્યુસન્સ આમ તો છે નહીં, પણ હવે એ થોડા ઇનોસન્ટ છે એટલે એમને બહુ ખબર ના પડતી હોય ને. શહેરી આપણે શહેરી લોકો છીએ, એટલે ગામડામાં રહેલા, એટલે ગામડામાં શું છે કે ગામડામાં તો એકબીજાના ઘરે લોકો આમને એમ પરમિશન લીધા વગર ચાલ્યા જતા હોય છે. હા, પણ આપણે ત્યાં થોડીક તકલીફવાળું હોય છે એટલે બધાના ટાઈમિંગ સેટ હોય છે, એ સમજતા નથી. તારે સવારે બધું ઘરનું પતાવીને સ્કૂલે જવું પડે, પાછી આવીને પાછું ઘરનું કામ કરવાનું, આ બધું કદાચ બાપુજીને બહુ ખબર ના હોય. એમને આપણે બધી ચકાચોંધ લાગતી હોય, પણ આપણને શું તકલીફ હોય આપણને ખબર છે. પણ હું એમનું બધું જમવાનું બનાવીને જાઉં છું, એક્સ્ટ્રા નાસ્તો પણ મૂકીને જાઉં છું, તો પણ બધું ધોળેલું હોય, આવે ત્યારે બધું અવેરવાનું, બધું ફ્રીઝમાં પણ ખુલ્લું રાખે, બધું ગમે તેમ હોય, હું કેટલું કરું, કેટલું બધું કામ વધી ગયું છે. સાચી વાત છે તારી. આમ તો બાપુજીની તબિયતે બગડતી રહે છે, કેટલી વખત તો મને કહ્યું દવાખાને લઈ જવા માટે, પણ ટાઈમ કાઢીને હવે તને તો ખબર છે મારી અપોઇન્ટમેન્ટ્સ કેટલી બધી ઇમ્પોર્ટન્સ હોય છે, તો પણ મેં એક બે વખત ટાઈમ કાઢીને એમને દવાખાને લઈ ગયો. હવે શું કરવું મને પોતાને એ સમજાતું નથી, આનો કોઈ શું રસ્તો નીકળે. મેં ડૉક્ટરને પણ ફોન કર્યો, એમણે એમ કીધું કે તમે ઘરે સાચવો, એમને કંઈક ને કંઈક શરીરમાં પ્રોબ્લેમ થાય છે. હવે શું પ્રોબ્લેમ થાય છે, તમે મારી સાથે આવો, આપણે એક દિવસ આપણે એમને બતાવવા લઈ જઈએ. હા, હવે એમાં એવું છે કે બાપુજી બીજો કોઈ પ્રોબ્લેમ નથી એટલે એમને મોઢે કંઈ પણ નથી શકાતું, આમ તો એકદમ ઇનોસન્ટ દેખાતા હોય છે, પણ તકલીફ આપણને પડે છે એમને ક્યાં સમજાય છે. પણ હું શું કહું છું, નેહાને ત્યાં રહેતા હતા તો નેહા તો આશ્રમ મોકલી આપતી હતી, મંદિરે મોકલી આપતી હતી, બહાર ગાર્ડનમાં જતા હતા, તો તમે થોડું એમને સમજાવો ને કે થોડું આવી તે તાજી હવામાં ફ્રેશ થઈ જાય, બહાર જાય, બધાને મળે, તો થોડુંક માઇન્ડ ફ્રેશ થાય, તો એમને પણ ગમે, આપણને ગમે, અને આપણે બધું એડજસ્ટ કરી શકીએ. સાચી વાત છે. એમનું મન પ્રફુલ્લિત થાય તો આપણે પણ પ્રફુલ્લિત રહીએ. આખો દિવસ તારા માથે બેસેલા હોય તો તને પણ થોડુંક તકલીફ તો પડતી જ હશે, ખરેખર સમજી શકું છું, કારણ કે તમે શહેરમાં રહેવા વાળી છોકરી છે તું, એટલે તમને જરા મુક્ત રહેવાની ટેવ હોય છે. આ તો એમ કે બાપુજી થોડાક સમજદાર છે, નહીં તો ગામડામાં તમે જાઓ ને તો આ લાજ કાઢીને ચાલવું પડે વડીલની સામે. હા, અરે એમ મોડું નહીં, આખું આંખે ના દેખાય એ રીતે. એ તો સારું છે કે બાપુજી આટલા સમજદાર છે, પણ હવે શું કરવું, તારી તકલીફ બરાબર છે. આખો દિવસ સામે ને સામે હોય છે, હું કઈ રીતે કસે બેસવા માટે પણ મારે પહેલાં વિચાર કરવો પડે કે હું ક્યાં બેસું, મારા જ ઘરમાં હું ક્યાં બેસું. કંઈ વાંધો નહીં, ફિકર નહીં કર, હું બાપુજીને આજે વાત કરું છું કે તમે સવારે ચા નાસ્તો કરીને સવારે ઉઠીને થોડુંક મંદિરે જઈ આવ્યા કરું, ઘરની થોડી બહાર રહેશો, બહારની ફ્રેશ હવામાં રહેશો, બહારના મિત્રો બનાવો, ઘરમાં રહી રહીને તમે વધારે માંદા પડશો, એવી રીતનું કંઈક સમજાવું છું, તું ફિકર નહીં કર. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? અચ્છા, ભગવદ્ ગીતા વાંચો? વાંચતો તો. હા, હું શું કહેતો તો બાપુજી, તમને ઘરે એમ ફાવે તો છે ને? હા, ફાવે છે ને. હા હા, તમને તો ફાવે છે બાપુજી, પણ ખોટું ના લગાડતા, તમારી વહુને થોડુંક ઓછું ફાવે છે અત્યારે. વાત જાણે એમ છે કે એ જરા શહેરમાં રહેલી છે, ટેવાયેલી છે અહીંથી, એટલે એ સવારે સ્કૂલે જાય, સ્કૂલેથી ઘરે આવે, પછી ઘરનું બધું કામ કરે, પછી શું છે કે એના ઘરમાં જઈને થોડુંક પેલું તમે ઘરે ને ઘરે હો છો તો એટલે થોડું હેમર થયા કરે, માથે જ બેસેલા હોય એવું લાગે. ખોટું ના લગાડતા બાપુજી, વાત કરું. એને એવું લાગ્યા કરતું હોય છે કે મુક્તપણે એ પોતાના ઘરમાં રહી નથી શકતી, તમારી લાજ નથી કાઢતી. આજની મોડર્ન વહુ છે, આપણે સમજીએ છીએ, તોય તમારી મર્યાદા રાખવી પડે એને. એટલે આમન્યામાં રહીને પછી
એટલે જે રીતે એના ઘરમાં હરવું ફરવું છે ફરી નથી શકતી. એટલે હું એમ વિચારતો હતો કે તમે વહેલી સવારે ઉઠી ચા નાસ્તો કરીને તમે મંદિરે મંદિરે જાઓ, હા, તો થોડુંક વધારે મિત્રો બનાવો. થોડુંક શું કહો છો તમે? એમાં શું છે બેટા, હું ગોવિંદના ઘરે હતો ને ત્યારે હું ઘરની બહાર જ રહેતો મોટા ભાગે, મંદિરે જતો, ગાર્ડનમાં જઈને બેસતો, મારી જેવડા બધા હોય એની સાથે બધાની દોસ્તી કરીને બધા મારી બહુ સારી કંપની થઈ ગઈ હતી. પણ અહીંયા તમારા ઘરે આવ્યા પછી તબિયત થોડીક નરમ ગરમ જે છે ને, થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે, ચક્કર આવે ને આવું બધું થાય ને, એટલે મારે પછી બહાર કેવી રીતે જવું, એટલે હું ઘરે ને ઘરે હોઉં. હા, બરાબર છે તમારી વાત બાપુજી. એ તો આપણે ડૉક્ટરને બતાવી દઈશું, પણ શું છે કે તમે આમાં પૂર્વીને પણ થોડું સારું રહી. જો તમને જે જોઈએ છે એ તો તમને લાવીને આપી દે છે, તમારે જે ખાવું હોય એ તમારી જે ડિમાન્ડ હશે એ પૂરી કરશે. પણ શું છે કે એને થોડુંક પેલું આઝાદી જોઈતી હોય છે. તો તમે સવારે વહેલા ઉઠીને ચા નાસ્તો કરીને થોડા મંદિરે મંદિરે જાઓ. તમે કહો છો ને કે તબિયત નરમ ગરમ રહે છે, પણ થોડી ફ્રેશ હવામાં ફરશો તો તમારી તબિયતમાં એ ફરક પડશે. અને ડૉક્ટરને તો આપણે બતાવી જ છું, પાછા ફરી પાછા જઈશું, શું પ્રોબ્લેમ છે તમને એ પણ બતાવી દઈશું. નવા મિત્રો બનાવો, અને બને એટલું તમે ઘરની બહાર રહેશો ને તો તમારી હેલ્થ માટે પણ સારું છે. અને તમે સમજી શકો છો હું કહેવા માંગુ છું. છે સમજી ગયો. હા, તો જરા કાલથી થોડુંક ધ્યાન રાખજો બાપુજી, કે બને ત્યાં સુધી તમે ઘરની બહાર રહેવાની કોશિશ કરજો. સારું, ચાલો અત્યારે અંદર જઈએ આપણે. અરે કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ બસ મારે તો શું, એ બધા આટા મારવાના હોય, ટાઈમ કાઢવાનો. આ રસ્તેથી તમને ક્યારે જોયા નહીં, અને આ તો મંદિરનો રસ્તો છે ને. અને હા, તમે હમણાં મંદિરે કેમ નથી આવતા? ચાર પાંચ દિવસ થઈ ગયા. હમણાં હું છે ને, મેં તને વાત તો કરી હતી, મારે ત્રણ દીકરા છે, બધાના ઘરે દસ દસ દિવસ મારે રહેવાનું હોય છે. હમણાં મોટા દીકરાને ઘરે ગયો છું, એટલે અહીંયા એ થોડુંક દૂર પડે તો હું આવું ક્યારેક ક્યારેક. અને થોડીક તબિયત નરમ રહેતી હતી એટલે. એટલે તબિયત સારી છે ને? સારી છે, નથી ને એવું બધું છે હવે. એટલે નથી એટલે મને ખબર ન પડી તમે શું કહેવા માગો છો. આમ જોઈએ ને તો તબિયત તો સારી છે, પણ હવે હું અહીંયા રહું છું ને, બધા મારા દીકરાની ઘરે, ત્રણેય દીકરાની ઘરે દસ દસ દિવસ, હવે એ લોકોને જરાય ગમતું નથી હું અહીંયા રહું છું. અને એની બહુ બધી મને થોડોક ત્રાસ આપે છે. મારી પાસે કામ કરે, ઝાડું મરાવે, પોતા કરાવે, બધી બજારમાં બધી વસ્તુ લેવા મોકલે. મારે તો થાય એવું બધું બેટા અત્યારે કાંઈ. યાર કાકા, તમારા કેવા દીકરાઓ છે, હે, પોતાના બાપની કાંઈ પડી નથી. અરે કસરા પોતા કરાવે તમારા પાસેથી, શું કરું? મારી પાસે કઈ શબ્દ કહેવાના પણ નથી. અને હું તમને, જો તમને ખોટું ન લાગે તો એક સવાલ કરી શકું? બોલ ને બેટા. મને નોકર તરીકે તમારા ઘરમાં રાખી શકશો? સેવા હું કરીશ તમારી, ઘરના ઝાડુ પોસા હું બધું કરી લઈશ, જો તમારી ઈચ્છા હોય તો. અને તમારા દીકરાઓને વાત કરી લ્યો, જો એ લોકોને ગમતું હોય તો હું ઘરે આવું. એમ પછી તમે એને એમ નહીં કહેતા કે મને આવી બધી વાતચીત કરી છે, જો તમારી ઈચ્છા હોય તો. બાકી આમ મને નથી ગમતું આ બધું, તમે કચરા ઝાડુ પોસા આ બધું કરો, મને સારું ન લાગે ને. તમારા જવાન ત્રણ દીકરાઓ છે. ખબર છે બેટા, એ અમારી વહુ છે ને, મારે મોટે બધું જૂઠું બોલીને આવું બધું મારી પાસે કામ કરે, એ મને ખબર છે. હું લાચાર છું, મારાથી બધું કાંઈ થાય એમ તો છે નહીં, એટલે ફરજિયાત મારે એને આવું બધું કામ કરીને આપવું પડે. અને છતાં તે કીધું ને, એ છોકરાને વાત કરી જોઈશ, એ ત્રણેય જણા મળીને કંઈક નક્કી કરશે. હું કહીશ, એક છોકરો છે મારે ધ્યાનમાં, મંદિરે મને રોજ મળે છે, એ જો આપણી ઘરે આવી જાય ને તો એ બધી મારી સેવા ચાકરી કરે, બધું ઘરનું કામ કરે, અને તમારી ત્રણમાંથી એકી પત્નીઓને કાંઈ કામ મારી સેવા ન કરવી પડે, એ રીતના હું વાત કરીશ. કાકા એક બીજી વાત, આમ કંઈ પ્રોપર્ટી ને જમીનનું ને એવું બધું કાંઈ આમ છે નહીં ને, તો કદાચ આજકાલના છોકરાઓ છે ને આ બધું જોઈને કદાચ આવું કરી શકે કે તમને બદલામાં ઘરમાંથી બહાર નીકળવા માટે.
તો એવું તો કંઈ નથી ને? એવું તો મને તો કાંઈ એવું લાગતું નથી એવું હોય એવું, પણ આ મારી સેવા ચાકરી કરવી પડે ને એ ત્રણમાંથી એકે વહુને ગમતું નથી. એટલો બધો ત્રાસ અમે પહેલી વાર જોયો, ત્રણેયમાંથી એકનું દિમાગ પણ કામ નથી કરતું. જો ત્રણમાંથી એકની વહુ સારી હોત ને તોય મને હાચવત, આ તો ત્રણે ત્રણ એવી છે. છોકરા તો સારા છે પણ છોકરાઓનું આજકાલની એની આ બધી પત્નીઓ એવી જ હોય, એની પાસે એનું કંઈ ચાલતું નથી. કાંઈ નહીં કાકા, તમે છે ને ચિંતા કરો માં, અને જરાક એવું હોય ને તો મારી એક નાની વાત ત્યાં મૂકી દેજો. સારું, જો એ આ પડે ને તો હું તને પાછો છે ને કાલે મંદિરે આવીને વાત કરીશ. મંદિરે આવીને મને જરાક કહેજો. હા હા, હાલો કાકા. સારું હાલો. હા ભાઈ, બાપુજી કેમ છે તબિયત પાણી? જો આ બાપુજીની તબિયત જો, આ ભાઈના ઘરે આવ્યા એટલે એકદમ તંદુરસ્ત થઈ ગયા. આપણા ત્યાં કેવું મોઢું પડી ગયું હતું. આ સાચી વાત છે. આ ભાભી ખવડાવે પીવડાવે સરસ મજાના રાખે બાપુજીને. બહુ ધ્યાન રાખતા હશો ને તમે. સવાલ જ નથી ને, એમના પપ્પા મારા પપ્પા એ રીતે જ રાખે ને. સાચી વાત છે. પાછું શું છે કે આ ભાઈને ત્યાં સગવડ પણ વધારે છે ને? તમને એવું નથી લાગતું કે ભાભી જરા વધારે પડતું ઓવર બોલે છે કે તમારા પપ્પા, તમારા પપ્પા મારા પપ્પા? તે દિવસ તો મોડું કેવું ફરી ગયું હતું ખબર છે ને? તો હવે જો ભાભીને વધારે પપ્પા સાથે જામી ગયો હોય તો એવું તો પપ્પાને તમારે ત્યાં જ રાખો. બસ બહુ સરસ, આ વાત બહુ સારી કરી તમે. અરે ના ના, અમને આમ તો કંઈ વાંધો છે જ નહીં, પણ શું છે કે સેવાનો મોકો દરેકને મળવો જોઈએ. બરાબર, અમે તો સેવા કરીએ જ છીએ. હવે આપણે નાનલો હા એને પણ સેવાનો મોકો ક્યારે મળશે? હવે વડીલોની સેવા કરશું ત્યારે તો મેવા મળશે, ભગવાન ત્યારે તો આપણને યશ આપશે ને, તો એનો મોકો આપણે નાનલાને પણ આપીએ થોડો. પણ ભાઈ હું એમ કહું છું તમને કે આ મોકો હું તો કહું તમે કાયમ માટે તમે જ બાપુજીની સેવા કરીને આ ભગવાન તમને બહુ સારું એનું ફળ આપશે, તમે જ રાખો ને બાપુજીને. હું આટલો બધો સ્વાર્થી પણ નથી, મારા ભાઈઓનો મારે વિચાર તો કરવો પડે ને. ભગવાને તો બધું આપ્યું છે, ખાધે પીધે સુખી છીએ, ઘર છે, ગાડી છે, વાડી છે, બધું એ છે, બાપુજી એ છે. હવે આ બધું યશ માત્ર એકલો લઉં એવું સારું ના કહેવાય, તમે લોકો પણ લો. અને નાનો તો એકદમ લાડકો છે, એમના ઘરે નહીં જાય તો એમને કઈ રીતે ચાલે? નહીં લાગે ને, હા સારું નહીં લાગે. એટલે હવે રાજભાઈ ને ધ્યાન કરીને છે ને, સ્વાર્થી નથી એમ. ચલો આપણે વાંધો નહીં, બાપુજીની સેવા ચાકરી તમે સારી રીતે કરજો. અને હજી 3-4 દિવસ બાકી છે ને એ પતે. નાનકો નકો ફોન બોન આવ્યો કે નહીં? અરે ના, શું 3-4 દિવસ, હજી 5 દિવસ બાકી છે અમને ત્યાં. હા પણ એટલે આપણે નાનકાને કેવું તો પડશે ને ફોન. મારો ફોન ક્યાં છે? લો આ મારો છે. લાવ પૂરી ફોન લગાડી આપ મને જરા, લગાડી દો રાજભાઈ ને. મેં વચ્ચે વાત કરી હતી તો કહે છે કે હજી 5-6 દિવસ બાકી છે. હા એટલે એ ત્યાંથી આવ્યો કે નહીં મારે પૂછવું પડશે ને, એની બાયડી ગઈ છે પેલા સેમિનારમાં. નથી ઉચકતા. શું વાત કરે છે? પાછું લગાવી જોને, કદાચ સેમિનારમાં નેટવર્ક નહીં આવતું હોય તો. કંઈ નહીં ભાઈ, પછી વાત કરી લેજો ને અત્યારે. ચાલો કામ કરીએ ને. હું શું કહું ભાભી, બાપુજીને એમ જમવાનું ને એવું તો તમે મસ્ત બનાવીને આપતા હશો ને બધું? હા હા, બેની 4 ટાઈમ હે લાગે છે તમારા મોઢા પરથી. અરે આ શું, આ તો ફોન જ નથી ઉપાડતો. હા ગોવિંદ, અરે કમાલ કરે છે નાનો. પછી આપણે વાત કઈ રીતે કરશું? હા બાપુજીને લઈ જવાના ને આપણે, તો બહુ જાજા દિવસ નથી રહ્યા. હા પણ હજી ભાઈ થોડાક દિવસ બાકી છે ને, તો ઉચકી લેશે ફોન ને, તમે ચિંતા નહીં કરો. એ કઈ કામમાં હશે ને, સેમિનારમાં ગયો છે તો બિઝી હશે. અરે એવું નહીં ગોવિંદ, જો એને ખબર હતી નહીં કે બાપુજી આવ્યા છે, 10-10 દિવસે આપણા બધાનો ટર્ન છે, તો હવે એનો ટર્ન આવવાનો હતો એટલે એ પહેલાથી આવીને મારી પાસે બાપુજીને, એટલે મને વાંધો નથી બાપુજીને. પણ એને આપણે એને ત્યાં મોકલવાના હતા ને, એ અમને લોકોને પધરાવી ગયો એટલે અમારે ત્યાં બાપુજીને મૂકી ગયા. એટલે કહેવાનું એટલે હું એમ કેવું છું ખાલી, ને એમ સેમિનારમાં જતા રહ્યા. હવે વચ્ચે સેમિનાર ક્યાંથી આવી ગયું ને? હવે ફોન નથી ઉપાડતો. ભાઈ તમે વાંધો નથી, વાંધો નથી કરીને એવું કેમ લાગે કે તમારા મોઢા પર ટેન્શન છે? ના ના, અમને જરાક પણ ટેન્શન નથી. તમને આગળ કહ્યું તેમ સેવાનો મોકો લાભ બધાને મળવો જોઈએ. મને તો એવું લાગે છે કે હવે નાનકો, આ નાનકો મીન્સ કે આ રાજભાઈ છે ને છટકી ગયા. મને એવું લાગે બાપુજીને હવે તમારે મતલબ રાખવા પડશે ને, સેવા કરવી પડશે. સેમિનારમાં ગયા છે નાનકોની, કદાચ સેમિનારમાં બેઠા હોય
તો ફોન બંધ રાખતા હોય તો ન લાગતો હોય એવું બનતું હોય ને તો તમે થોડું ઘર પછી લગાડજો. અરે હા આપણે વિનોદ ના લગ્ન માં જવાનું છે ને, તો અમે નીકળીએ અને બાપુજી જય શ્રી કૃષ્ણ. આ તમારી તબિયતનું ધ્યાન રાખજો, એમ તો ભાઈ ભાભી છે ધ્યાન રાખવાવાળા, પણ છતાંય તમે થોડુંક આ વાતાવરણ ઠંડીનો છે એટલે બહાર ઓછું કરજો, બહાર થોડું ઓછું કરજો, મંદિર મંદિર ઓછું જજો, ઘરે આરામ કરવાનો. અને રહેજો બાપુ, જો શાંતિથી, તમે તમારું કોઈ ટેન્શન નહીં, એમ તો ભાભી ધ્યાન રાખે એવા છે એટલે અમારે ટેન્શન નથી હવે અમારું. તમે પણ ચિંતા નહીં કરતા, હા ભલે ચિંતા ગઈ. જય શ્રી કૃષ્ણ. બાપુજી હવે આ ગોવિંદની વાત તમે બહુ મન પર નહીં લેતા, બહાર વાતાવરણ ઠંડુ છે આ બધું કહીને એ તમને બહાર જતા રોકે છે. હું તો કહું છું તમે બહાર જાઓ, જેટલું બને એટલું બહાર ફરો. હા તમે ગામડે એમ પણ બહાર જ ફરતા હતા ને, તો બહાર જેટલા રહેશો એટલા તંદુરસ્ત રહેશો તમે, તો તમે એની વાત નહીં માનતા, તમે તમારે બિંદાસ બહાર. ના ના બેટા, તું ચિંતા કરી માં, એ ભલે નહીં કે હવે મારી તબિયત અત્યારે સારી છે, હું તો હમણાં મંદિરે જઈશ, બગીચામાં જઈશ અને બધા મારા મિત્ર થઈ ગયા છે એ બધા રાહ જોતા હશે, એટલે હું બહાર જ જવાનો છું. એ ભલે નહીં કહેતા એનો કાંઈ વાંધો નહીં, એનું મનમાં નહીં રાખતા, હું નથી રાખતો મનમાં, હું તો બહાર જ નીકળી જઈશ હમણાં. કઈ તમે થોડી વાર આરામ કરો પછી નહીં રાખજો. હા બાપુજી. ઓ બાપુજી. હા બેટા. આ બોલન બેટા. બાપુજી હું શું કહેતી હતી કે હવે તહેવાર આવે છે તો મારા ભાઈ ભાભી બેન જીજાજી ઘણા બધા મહેમાન ઘરમાં આવવાના છે, તો ઘરમાં થોડું બધું છે ને સરખું કરવું પડશે, તો તમે થોડા ઝાડા ને બધું પાડી નાખશો, ખુરશી ટેબલ લૂછવાના છે એ પણ, કારણ કે મને ટાઈમ રહેતો નથી, સ્કૂલથી આવું અને પછી તમારા બધાનું કરવાનું તો મારે એડજસ્ટ નથી થતું, તમે થોડી હેલ્પ કરાવશો મને? જો બેટા, એટલે તો હું સૂતો હતો અત્યારે, મારે કમર ને આ બધું થોડું થોડું જકડાઈ ગયું છે ને, થોડું થોડું દુખે છે આ બધું, એટલે તો હું લાંબો થઈને અત્યારે સૂતો હતો. એ તો ઝાડા ને બધું તો ઊંચે ચડવામાં મારે કેમ ફાવશે એ બધું. પણ બાપુજી આપણે ત્યાં મોટું ટેબલ પણ છે અને જો તમે કામ કરશો ને તો તમારી એકદમ શરીર છે ને એકદમ હટ્ટુકટ્ટું થઈ જશે અને ચકાચક તમારી તબિયત થઈ જશે, તો થોડું હલનચલન કરતા રહેવાનું. ડૉક્ટરે પણ તમને એવું જ કીધું છે ને, ખોટી બધી દવાઓ લેવ એના કરતાં તો તમે ઘરના થોડા કામ કરી નાખો તો વધારે સારું. સારું, બીજું હું ટ્રાય કરું છું, થાય તો. તમારે બહુ છે ને મહેનત કરવા જેવું નથી, તમારાથી થાય ને એવું જ છે, હું તમને બધું સમજાવી દઉં અને પછી મારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો મારે જવાનું છે. સારું, ઓકે ચાલો. આટલી વાર થઈ ગઈ ફોન નથી ઉપાડતા, કમાલની વાત છે. શું કરવું આ લોકોનું હવે, હવે ગોવિંદ પણ હવે જલ્દી આવે તો વાત આગળ વધાવીએ. નાનકો ફોન નથી ઉપાડતો, એની બાયડી નો ફોન નથી લાગતો. આ પેલી હેતલ નો ફોન હતો મને વચ્ચે, ત્યારે કહેતી હતી અમે લોકો તો સેમિનાર માં છે અને હજુ 4-5 દિવસ પછી આવશું કે. અરે પણ આવું કેમ નું ચાલે, મારે બિઝનેસ ટૂર માટે દુબઈ જવાનું છે, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, ટિકિટ આવી ગઈ છે. મારે જવું તો પડશે દુબઈ, ટિકિટ આવી ગઈ છે, આ બધું નુકસાની કોણ ભોગવશે, એ લોકોએ થોડીક સમજ પડવી જોઈએ ને. એક કામ કર ભાઈ ગોવિંદ, તું અત્યારે મારો ટર્ન પૂરો થાય છે એટલે પેલો નહીં આવે ત્યાં સુધી તારે ઘરે લઈ જા બાપુજી. ના 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 ના, અમારા ઘરે નહીં ભાઈ, લો હવે તમારે ત્યાં છે, અમારો વારો પૂરો થઈ ગયો, હવે પેલા નાનકા મીન્સ કે પેલા આપણા રાજભાઈ નો વારો હતો એટલે હવે અમારા અમે નહીં લઈ જઈએ ના બાપાના. પણ એકલી કઈ મોટાભાઈ, હું શું કહું છું કે મારી પાસે એક બીજો પ્રસ્તાવ છે,
જો તમને બધાને યોગ્ય લાગે તો મારા હિસાબે બાપુજીને આપણે એકાદ અલગ મકાન લઈને અલગ રાખીએ, અને જે પણ ખર્ચો આવશે ને એ આપણે ત્રણેય ભાઈઓ મળીને આપી દેશું. અરે ખર્ચાનો તો વાંધો નથી, તારો આઈડિયા એમ તો સારો છે ગોવિંદ, પણ બાપુજી એકલા રહીને કરશે શું? આપણે એક કામ કરીએ ને, એમના માટે કોઈ એકાદ કેરટેકર રાખી લઈએ. હા એ આઈડિયા સારો છે, કારણ કે મારે ઓળખીતા છે ને એણે પણ આવું જ કર્યું છે. અને જો આપણે ત્રણ ભાઈ છે તો એટલો બધો ખર્ચો એ માથે નહીં પડે. અને એક સિંગલ નાની રૂમ રાખી લેશું તો 2-3 હજાર ભાડું ને 5-7 હજાર રૂપિયા કેરટેકરના, કોઈ ગરીબ માણસ પકડી લેશું તો બાપુજી સાથે અમને તો બહુ ફાવે છે. ફાવે છે એવું નથી, પણ બધા શેડ્યુલ નથી સેટ થતા, એ જ પ્રોબ્લેમ છે. અને હવે આ જવાના તો હું એકલી કઈ રીતે હેન્ડલ કરું, કોણ જોઈ? કઈ નહીં, કામ કર ગોવિંદ, એક કામ કર, તને જે ઓળખે છે ને એમને જરા વાત કરતું, બરાબર છે? કે એકાદ એવો માણસ જોઈએ જે 24 કલાક બાપુજી સાથે રહે, એમની બધી સાર સંભાળ રાખે, જમવાનું બનાવે, બહાર લઈ જાય, દવાખાને લઈ જાય, જેટલી પણ ફરજ છે. એટલે કે આવું તો મને કહેતા પણ ખરાબ લાગે છે, આપણી જેટલી ફરજ છે એ બધી પૂરી કરે, પણ આપણે એને બદલામાં પૈસા આપીશું ને એવું હોય તો 2 પૈસા મારી પાસે વધારે લઈ લેજો, પણ બાપુજીને કંઈ તકલીફ ના પડવી જોઈએ. તો એક કામ કરો ભાઈ, તમે છે ને એકાદ કોઈ નાની સિંગલ રૂમ હોય એ શોધી રાખો. હા હું મારા ઘણા બિલ્ડર મિત્રો છે, હું રૂમની વ્યવસ્થા હું કરું છું, કેરટેકરની વ્યવસ્થા તું જરા કરી નાખીશ. હવે નાનકો આવે ને એટલે એને બતાવું છું પછી શું કરવાનું છે. તો હું જાઉં ફટાફટ અને હું કેરટેકરને સેટ કરું છું, તમે જગ્યાનો ફરાફટ કરો તો આપણે એવું તો કાલે ને કાલે એમને શિફ્ટ કરી નાખીએ. વાંધો નહીં, વાંધો નહીં, પણ જગ્યા થોડી વ્યવસ્થિત રાખજો, નહીં તો પાછા એ જગ્યા નહીં સારી અને પાછા ઘરે આવ્યા તો. ના 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 ના, આપણા કામ તો ખબર છે ને તમને લોકોને, ચોક્કસ કામ જ હોય, ફિકર નહીં કરો, જગ્યાનું આજે નક્કી કરી નાખશું, બરાબર? ઠીક છે, તો આગળનું કરે હોય આપણે કરી. ઠીક છે, ચલો ચલો, સાચવીને જજો. ચલો બાય. જોયું કેવા હસવા લાગ્યા તરત જ, એકદમ વાત એ લોકો લઈને જા. હા એનો મગજમાં હતું જ આ વર બૈરી બહુ સાતિર છે, ભલે મારો ભાઈ છે. આ નેહા છે ને એણે જ બધું આ ગોવિંદને શીખવ્યું હશે, બહુ હોશિયાર છે એ છોકરી. હા બહુ સાતિર છે, અને કેવું મીઠું મીઠું બોલતી હતી, ટોન પણ મારીને જાય છે, એક્ટિંગ કરતી હતી, એ બધું એણે જ આ કેરટેકર મકાન મકાન બાકી એકદમ મગજમાં ક્યાંથી આવે? ગોવિંદભાઈના મગજમાં તો એવો પ્લાન નહીં આવે. એક્સક્યુઝ મી, ભાવેશ તું જ છો? હા બોલો. મેં સંજયભાઈ મોકલાવ્યો છે, થોડું કામ હતું તમારું. સંજયભાઈ? સંજયભાઈ ડોબરિયા છે ને. અચ્છા, મંદિરમાં સવારે દર્શન કરવા આવતા એ? હા હા એ છે. શું થાય તમારે? મિત્ર છે, એ કહેતા હતા કે તમે મંદિરમાં 2-3 કલાક તમારે કામ હોય છે ને પછી તમે ફ્રી જ હો છો. હા હા. તો મારે એમ છે કે મારા બાપુજી છે થોડીક મોટી ઉંમર છે, થોડાક બીમાર સારું રહે છે, તો એમને સાચવવા માટે માણસની જરૂર છે, બરાબર? એમનું ધ્યાન રાખવાનું, ખાવા પીવાનું હોય ને એ વસ્તુ, કે એઝ એ ખાલી કેરટેકરનું કામ કરવાનું છે, ને રહેવા પીવાની બધી વ્યવસ્થા મેં અલગ કરી નાખી છે. અને જો તને અનુકૂળ લાગતું હોય તો આવી શકે છે અમારે ત્યાં. ના ના કંઈ વાંધો નહીં, અમે મંદિરનું 2 કલાક ખાલી કામ હોય છે, નામ ફ્રી જ હોય હું, તો એવું હોય તો હું કાલ સવારથી વી આવીશ. ઠીક છે. તો પગાર વગર? પગાર હવે તમારી હિસાબે આપી દેજો. પગાર 5-6 હજાર રૂપિયા કરી આપશો, ચાલશે ને? ચાલો વાંધો. અને ખાવા પીવાનું બધું અમારા તરફથી રહેશે. હા તો કાંઈ વાંધો નહીં, સવારથી હું આવી જઈશ. હા પણ જમવાનું બધું બનાવવાનું એ બધું તારે જ કરવું પડશે, બધું તારે સાચવવાનું પડશે, કારણ કે બાપુજી એકલા રહે છે ને. એટલે એક જણાની રસોઈ કરવાની છે કે બસ તારી ને બાપુજી, બસ બે જણાની કરવાની છે ને? હા તો કાંઈ વાંધો નહીં, કરી નાખીશ. ઠીક છે, તો કાલથી આવી જા અને એડ્રેસ લખી લે. બોલો. શુભ ગ્લોબલ વિલા 197 નંબર. ઠીક છે. શુભ ગ્લોબલ 197. હા 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 તો વાંધો નહીં. ઠીક છે, તો કાલે ટાઈમ પર આવી જજે. હા.
બેટા અહીંયા કેમ બધો સામાન બામાન નખાઈ દીધો અને અહીંયા મને લઈને આવ્યો? બાપુજી વાત જાણે એમ છે કે આજથી તમારે અહીંયા જ રહેવાનું છે. અહીંયા રહેવાનું છે? હા. પણ કેમ? કેમ કે આ તમે રોજ 10 દિવસ અહીંયા 10 દિવસ અહીંયા ખોટા હેરાન થાવ છો. એની કરતાં અમે ત્રણે ભાઈએ વિચાર્યું કે અમે એક મકાન ભાડે લઈ લઈએ, બરાબર? એટલે તમારે નિરાંત અને મતલબ તમને શાંતિ ને. અને જો તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે એક માણસ રાખ્યો છે બરાબર, કેરટેકર, એ તમારું ધ્યાન રાખશે, તમારે ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી દેશે, ઝાડુ કચરા પોચા તમારે કાંઈ કરવાનું નથી, બસ ફક્ત આરામ કરવાનું છે, ઠીક છે? અને આ તમારા પડોશી છે, ધ્યાન રાખજો કાકા. હા. બાપુજીને ધ્યાન રાખજો. ભલે ભલે. તમે એકલા રહો છો કે ફેમિલી છે? સરસ. ફેમિલીવાળા તમને સાચવે છે, બહુ સારું સારું કહેવાય. આમ તો વહુના ત્રાસથી કંટાળી જ ગયો છું, એના કરતાં અહીંયા એકલા રહેવું સારું. બાબુજી આ ભાવેશ છે, કેરટેકર છે, આથી તમારું ધ્યાન રાખશે. અને ભાવેશ બાબુજીને છે ને થોડુંક ખાવાની ટેવ વધારે છે, તો સવાર થોડુંક વધારે બનાવી નાખવાનું, એટલે થોડું થોડું ખાયા રાખે. હા હા, ભલે ભલે. અને બાપુજીને તું ઓળખું જ છો ને? ભાવેશ તો મંદિરે જ સેવાનું કામ કરે છે, એટલે હું મંદિરે જતો હું ને, ત્યાં હોય છે. ઠીક છે, તો સારું ને, હવે તમે મને એકબીજાને સારી રીતે ઓળખો છો, તો તમને સાથે રહેવાની મજા આવશે. ના 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 ના, તમે કાંઈ ટેન્શન લેતા નહીં, ખાવા પીવાથી સુવા લગીનું બધી સુવિધા હું કરી દઈશ. હા મયુરભાઈ, હલો હલો. હા, મેં થોડુંક કામ મેં હું વાપસ કોલ કરતા હું. તો ઠીક છે, તો આ મકાન છે બરાબર, અને સામાન બામાન બધો ગોઠવી નાખ્યો છે, તો તમારી રીતે બાકી બધું જોઈ લેજો. ને કંઈ સામાન બામાન પૈસા પૈસાની જરૂર પડે ને તો મને કે ભાઈને ફોન કરી નાખજે, હું તમને બીજો નંબર આપી દઈશ. મારા બીજા બે ભાઈઓ છે, એક ભાઈ તો બહાર છે અને એક ભાઈ છે અત્યારે અહીંયા, તો એને કોન્ટેક કરી લેજે, નહીં તો મને કોન્ટેક કરી લેજે. હા તો વાંધો નહીં. અને જમવાનો સામાન રાખી દીધો છે? જમવાનો સામાન હા, બધી થોડોક ઘણો છે ને, બીજું થોડુંક આપણે લઈ આવશો, તમે લઈ આવજો. તું અત્યારે પાછી રસોઈ કરવી તો હોય ને મારે? હા, બાપુજીને અત્યારે 2000 રૂપિયા આપ્યા છે, તો કંઈક જોઈતા હોય તમની પાસે જ લઈ લેજે. ઠીક છે. ભાવેશ અહીંયા બેસ, અહીં બેસ, મારો દીકરો અહીં બેસ. જો ભાવેશ કાકા, ભગવાને મને 3 સંતાન આપ્યા છે, છતાં મારા નસીબમાં સંતાનનું સુખ નથી. કેવી જિંદગી છે, અહીંયા રહેવા આવવું પડ્યું, 3 સંતાનના અહીંયા ઘર ચાલે છે, છતાં મારે અહીંયા રહેવા આવવું પડ્યું તમારી બાજુમાં. અને આ ભાવેશ છે, હવે એ મારી સેવા કરશે. મારો દીકરો ન હોવા છતાં પૈસાથી અને નોકરીમાં રાખી ગયા મારા દીકરા, અને આ મારી સેવા કરશે. એ લોકોને સેવા કરવાનો ટાઈમ નથી, એમની પાસે પૈસા છે, સેવા કરવાનો ટાઈમ નથી. મારે પૈસાને શું કરવા છે? અરે બાપુજી, અને હા પહેલી વાત તો એ તમને કહી દઉં કે હું તમને કાકા નહીં કહું, હું તમને બાપુજી કહીશ. હા, હવે તમે કાંઈ ટેન્શન નહીં લો. પણ મેં તમને કીધું ને, તમને ખાવાથી લઈને સુવા સુધીનું બધું કામ હું કરીશ, બરાબર? ટેન્શન લેતા જ નહીં, હું આવી ગયો છું ને. હા બસ, બહુ સારું. તો ચલો અંદર, આપણે હજી મારે રસોઈની બપોરની કરવાની છે ને, પછી મારે હું પછી મંદિરે આંટો મારી જાઉં. સારું, હાલો હું તને બધું બતાવી દઉં. હા બોલો. તો ભાભી તમારે તો માનો ને કે આ ભાઈ પણ ગયા દુબઈ. દુબઈ ગયા કે પછી આ પેલું શું કહેવાય ગામ? ના ના, દુબઈ જ ગયા છે કામ માટે. હે ને, અરે મને તો એમ કે પેલું કેનેડા ને બધું. ના ના, મીન્સ કે કેનેડા નહીં, દુબઈ. હે ને, અને બાપુજી પણ ગયા, તમે એકલા જ હોય તો એકદમ શાંતિ થઈ ગઈ. હાય ભાભી, તમને જોઈને જ લાગે છે કે તમે તો એકદમ હેપી હેપી છો ને, તમને મજા આવે છે. બોલો, જલસા પડી ગયા તમારે તો? ખરેખર એકદમ રિલેક્સ લાગે છે કે નહીં? હા, બાપુજી ગયા પછી તો બહુ રિલેક્સ લાગે છે, સાચું. પણ તમને ભાઈ ઘરમાં નથી તમને કેમ ગમે છે?
એ તો ગમાડવું પડે, શું કરે, મારું મન થોડું આ બધું કામમાં લગાવી દઉં, થોડા દિવસમાં આવી જ જશે ને, રોજ ફોન કોલ કરું એટલે ચાલે. ભાભી તમને એવું નથી લાગતું કે બાપુજીને રાખ્યા હોત તમે તો તમારો આખો દિવસ ના નીકળી જાત? ના જરાક પણ નહીં, એમને રાખવામાં પ્રોબ્લેમ નહીં હતો, પણ તમને ખબર નહીં કે આખો દિવસ એમનો ખાવા પીવામાં આ કરવામાં, પછી એની પાછળ બધું સાફ સફાઈ આ તે. તો કહું છું ભાભી તમને હું, એટલે જ તો કહું છું કે તમારો આખો દિવસ નીકળી જશે, તમે જ્યાં બોર થાવ છો ને એ ના થાત. ચલો હવે જઈએ, આપણે ભૂખ ભૂખ લાગે. આવી ગયા તમે બાપુજીને મૂકીને? હા મૂકીને આવી ગયો, હવે તો તમને શાંતિ ને? હા ભાભીને તો સાવ શાંતિ થઈ ગઈ, મોટા ભાઈ જતા રહ્યા અને બાપુજી જતા રહ્યા, હવે તમે એકલા આવ્યો આ ભૂત બંગલામાં. આ તમે કહેતા હોય તો અમે બંને થોડાક દિવસ અહીંયા રહી છીએ. હા ભાભીને કહ્યું, મેં કીધું ખોટા બાપુજીને જવા દીધા, રાખ્યા તો તમારે કંપની રહેત બાપુજીની. ના ના મને કંપની જરાક પણ નથી જોઈતી, તમે લોકો રહેવ તો ચાલશે, આપણે નાનાને પણ બોલાવી દઈએ, ચાલો એન્જોય. નાનો રાજભાઈ તો મસ્ત જલસા કરે છે, એને મને પણ એવું ડાઉટ લાગે છે, 10 દિવસ તો ક્યારના પતી ગયા, પછી હજુ પણ નથી ફરે છે લોકો મસ્ત મજાના, એટલે એ લોકોને તો ભૂલી જ જાવ, આપણે 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 રહીશું, આપણે આવશું 2-3 દિવસ. તો જે થયું સારું થયું, નાનો આવ્યો નહીં એટલે પછી આપણે બાપુજીને અલગ ઘરમાં શિફ્ટ કરવા પડ્યા, જો એ હોત તો પછી આ થાત નહીં ને. એટલે જે થાય ને એ સારા માટે થાય, સાચી વાત છે. ચાલો તો હવે હવે આપણે આપણને થોડું કષ્ટ આપીને નીકળીએ અહીંયાથી. હા જઈએ ને. પાણીપુરી ને આપડે હું એવું કઉ છું કે થોડુંક પેલું શું કેવાય વેડમી ખાવી જ મારે. અચ્છા તો વેડમી દહીં વડા. હા હા ની તો પાણીપુરીથી પેટ ના ભરાય અને આ ભૂખડ છે. હા એ બરાબર. હા અચ્છા કહેશે કે બરાબર જમવાનું નહીં બનાવ્યું. બાપુજીની પૂરેપૂરી અસર આવી છે, આખો દિવસમાં થોડી થોડી વાર ગઈ, મને જમવાનું આપ જમવાનું આપ, એટલે આજે મસ્ત પેટ ભરીને જમાડી દઉં. એ તો બધા જ દીકરામાં થોડી થોડી અસર તો છે જ, આપણે એડજસ્ટ કરવાનું. ચાલો હા. અરે બાપુજી કેમ રડો છો, તબિયત સારી છે ને? તબિયત તો સારી છે બેટા, મને એક બાજુ રોવું આવે છે, એક બાજુ આનંદ થાય છે. એટલે શું થયું બાપુજી? 3-3 દીકરા હોવા છતાં કોઈ મારી સેવામાં નથી અત્યારે, અને તું પારકો હોવા છતાં મારી કેટલી ધ્યાન રાખે છે, કેટલી સેવા કરે છે. ભગવાનને ફરિયાદ કરું કે પ્રાર્થના કરું, મને એ 3 દીકરાને બદલે તને મારો દીકરો બને એવો જ ભગવાને તો શું વાંધો હતો. અરે બાપુજી આવો નો વિચારો, અને જે કાંઈ થાય ને સારા માટે જ થાય છે. હા તમે ટેન્શન નહીં લો, તમે તમે થોડા હળવા થઈ જાઓ. આમ તો બેટા છે ને દીકરાનું નામ જોઈને તો દીકરા તો બીજા પેલા હારા જ હતા, પણ એને લગ્ન કર્યા ને તેણીના, એ તેણીની પત્નીઓ એને જેમ કે ને એમ જ કરે છે, એ તેણી જણા એટલે એના વશમાં આવી ગયા છે, એટલે એ બાપુજીને સાવ ભૂલી જ ગયા, અને એની પત્નીઓ કે ને એમ જ કરે છે, નહીં તો પેલે હારા જ હતા. અરે બાપુજી તમે છે ને આરામ કરો અને બહુ જાજુ વિચારો, મને શું વિચારવું તો કાંઈ નથી પણ તોય વિચાર આવી જાય છે. હા પણ તમે આરામ લ્યો, અને છે ને તમને ખબર છે ને આ બધું વિચારવાથી તમને અશક્તિ આવી જાય છે તરત. મને ખબર તો છે, દવાઈ તમારી ચાલુ છે, તમે છે ને હવે આવું બધું વિચારવાનું બંધ કરી દો. શું કીધું હું આવી ગયો છું ને,
તમારી સેવામાં કાંઈ પણ ઘટે તો મને કહેજો. તું આવ્યા પછી તો થોડુંક ખાવાનું ભાવવા મને ઘણો ફેર પડી ગયો, તબિયત સારી થવા માંડી છે. કાંઈ નહીં, તમે સાચું વિચારો, આરામ કરો, સરખા સુઈ જાઓ, સરખા સુઈ જાઓ. તું જા બેટા, મને આરામ કરવા દે. મોટા ભાઈ છે ને આપણે ગોવિંદભાઈ, એના એની સોસાયટીમાં જ ઓલો નથી, શું નામ કહેવાય ભાઈ, ઓલો પૂંજારીનો છોકરો ભાવલો, એને કેરટેકર રાખી દીધો અને એને કઈક પૈસા આપવાના, એટલે આપણે તો ઝંઝટ ગઈ, શાંતિ હવે. હા, અને થોડા ઘણા મહિને પૈસા આપવા પડે તો આપી દેવાનું, પણ આપણે તો આ બધું કર્યું નથી, એટલે આપણે કોઈ મતલબ ફોલ્ડમાં છીએ જ નહીં, એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અરે કોણ છે? ખબર પડી ગઈ હશે કે બાપુજી ને અલગ રહેવા માટે મૂકી દીધા છે, એટલે આવી ગયો હે ને. અને હા, જે પણ ખર્ચો હશે ને એ ત્રણેય ભાઈઓ સરખો ભોગવવાનો છે, આવું જરૂર હતી. દસ દસ દિવસ આપણે નક્કી કર્યું હતું તો પછી તારે ભાગવાની ક્યાં જરૂર હતી? અરે ભાગ્યો નતો ભાઈ, આ તો આનું 10 દિવસ નું શિડ્યુલ હતું બરોબર. સેમિનાર પત્યો બરોબર, તો એના કેરટેકરે અમને એવું કીધું જેને આ સેમિનાર રાખ્યો હતો કે તમારું પરફોર્મન્સ સારું છે, તો અમારે અહીંયા આ દિલ્હીની અંદર હમણાં થોડાક દિવસમાં જ બીજું સેમિનાર છે, તો તમે એમાં ભાગ લઈ શકો છો. તો અમે કીધું આવ્યા છીએ તો 2-3 દિવસ થોડા દિવસ વધુ અને થોડું કામ કરી લઈએ, એટલે રોકાઈ ગયા ભાઈ. ઠીક છે, જેમ તમને મજા આવે બીજું શું, પણ હા ખર્ચો ટાઈમ ટુ ટાઈમ આપી દેજે, અત્યારે એડવાન્સ 10,000 રૂપિયા નાખી દેજે. સારું ભાઈ, તમે જાઓ ને એટલે નાખી દઈશું તમારા એકાઉન્ટમાં. હા, કારણ કે અત્યારે આ મકાન રેડી કરવામાં ને ભાડે લાવવામાં ને બધો ખર્ચો થયો છે 30-35 હજાર રૂપિયાનો. હા, તે અમે કે ના પાડી છે અને એમ પણ અમે કે ભાગી જઈએ છીએ, આપી દઈશું. જોયું ગોવિંદભાઈ કેવા તરત આવી ગયા, ખર્ચો લેવા, ખર્ચો લેવા. જેવી ખબર પડી ને આપણે આવી ગયા એટલે, અને આપણે કઈ ભાગી જવાના હતા તો તલ બહારનો વિશ્વાસ નથી તો રત આવ્યા અહીંયા, ખબર પડી ને કે આપણે ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તો વાહે વાહે આવ્યા. પણ કઈ વાંધો નહીં, આપણે ક્યાં પૈસા રાખવા છે? હા આપી દઈશું, આપણે તો આપી દેવાના છે ને. ખોટે ખોટા આપણે હાડેર કરવાને આવું બધું બોલીને એને શું મતલબ છે આવું બધું કરવાની? પણ ના, આ કેને કે આ ટકોર કરવા આવું પડે ને, એને ભાભીને પોઈન્ટ જોતો હોય આપણને નીચું દેખાડવાનો. ના ના, સાચી વાત. તો અને જોયું આપણે નહોતા એટલે થોડાક દિવસ સાચવી કે તરત જ પપ્પાને અલગ જ મકાન અલગ બધી સુવિધા ને જોયું ને, અને આપણે હોત ને તો આવું કાઈ ન થાય. તો કાઈ ન થાય, આનું જે થયું ને એ સારું જ થયું, ભલે થોડું ઘણું મોટા છે સાંભળી લેવાનું બરોબર ને, આપણે છૂટ્યા. કઈ નહીં, તમે બેસો, હું ચા લઈને આવું. અરે ચા નથી પીવી, તું બેસ ને હવે થોડાક દિવસ, આટલા દિવસ તો આપણે નકરી મોજ જ કરી છે, હવે શાંતિથી બેસ. થાકી ગયા. હા ભાવેશ બોલ. પગારના 2 દિવસ ઉપર થઈ ગયા, તમે કીધું હતું ને કે પરમ દિવસે લઈ જાય પૈસા, પૈસા તને 2 દિવસમાં પગાર મળી જશે, પણ આ તને 2 દિવસ પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા, શું કર્યું એનો? હા તમે મને 10,000 આપ્યા હતા ને,
પણ તમને ખબર છે ને બાપુજીને દવાખાને લઈ ગયો હતો, એને અશક્તિનો પ્રોબ્લેમ છે, દવાનો ખર્ચો 10,000 રૂપિયા. એટલા બધા દવામાં ખર્ચો થઈ ગયો? પણ દવાનો ખર્ચો અને હજી રિપોર્ટને બધું કરાવ્યું હતું ને, એટલે એટલો તો ખર્ચો થાય નહીં એટલામાં, પણ રિપોર્ટને બધું કરાવવું પડે ને, અને ડૉક્ટર એમ કહે છે કે અઠવાડિયામાં એકવાર આટો મારી જાઓ. એટલે બસ ઠીક છે, આમ મોટાભાઈને ફોન કરું છું, પૈસા નાખે એટલે હું તને કેસ કાઢીને આપી જાઉં છું. અને ધ્યાન બરાબર રાખે છે ને? હા, કમ્પ્લીટ બરાબર ધ્યાન રાખજે. અને હું શું કહું છું, આ બાપુજી બહુ મોંઘા પડવા લાગ્યા એવું લાગે છે મને, કારણ કે દવા દારૂ કરીને મહિને 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય છે, અને બાપુજી હવે જીવવાના કેટલું છે, કદાચ જેટલા વર્ષો કાઢ્યા છે એટલા દિવસો એ નહીં કાઢશે. પણ એક કામ કર, જો ખોટું નહીં લગાડતો, અને મને ખબર છે કે તું જરૂરિયાતવાળો માણસ છે, તારા ઘરે નાના નાના છોકરા છોકરી છે, ગામમાં રહે છે, તો તારે એમના ભવિષ્ય વિશે ઘણું વિચારવાનું હોય છે. હું તને એક બોટલ આપીશ, એ બોટલમાંથી થોડું થોડું રોજ બાપુજીને જમવામાં ને બધામાં 3 ટાઈમ આપવાનું. એટલે શેક બોટલ એટલે હું કઈ સમજો નહીં. જો હું તને એના પૈસા આપીશ, એ પણ 50,000 રૂપિયા પૂરા, અને એ બોટલ 10-12 દિવસમાં પૂરી થઈ જશે. ફક્ત 10-12 દિવસ અને તારા ખિસ્સામાં 50,000 રૂપિયા. પણ શેઠ, એટલી નાની બોટલના 50,000 રૂપિયા, એટલે શું છે બોટલમાં? સ્લો પોઈઝન. એટલે શેઠ, તમે તમારા બાપુજીને મારવા માંગો છો? મારવા નહીં ભાવેશ, મુક્તિ આપવા માંગુ છું. દુનિયાથી, આ દુનિયાની પીડાથી હું નથી ઈચ્છતો કે મારા બાપુ આમ તડપી તડપીને જીવે. પણ હું એની સેવા કરું છું ને, તમારા બાપુજી ક્યાં તડપે છે? અને અત્યારે તો હવે હું આવી ગયો છું ને. તને નથી ખબર ભાવેશ, આ જે અંદરૂની દર્દ હોય ને એ કોઈને દેખાતું નથી. બહારના ગયા પછી બાપુજી સાવ એકલા થઈ ગયા છે. એકલા થઈ ગયા એ તો વાત બરાબર છે તમારી, પણ આવી રીતે તો ન જ કરાય ને, અને એ ક્યાં તમને નડે છે? અને હવે તમે પણ એને એક ઘર અલગ કરી દીધું છે, અલગથી રહી છે, હું એની સેવા કરું છું, તો હવે તો આ ઘરમાં નડતા પણ નથી ને. જો હું બાપુના સારા માટે જ આ બધું કરું છું, અને આ જે કરશે એ તો પુણ્યનું કામ છે. કોઈની આત્મા પીડાતી હોય, દુભાતી હોય, એ આત્માને મુક્તિ મળી જાય. તું એમને મારતો નથી, તું એમને મુક્તિ આપે છે આ દુનિયાની પીડામાંથી, આ દુનિયાની સમસ્યાઓમાંથી. અને તું તારા બાળકોના ભવિષ્ય વિશે વિચાર, શું જિંદગી આમ જ રઝલ્ટથી કાઢીશ? તારી આખી ઉંમર વીતી ગઈ છે, છતાં આ તારા ખિસ્સામાં એક નાણું નથી. 5,000 રૂપિયા કમાય છે મહિના, તું એમાં તારે આખું ઘર ચલાવવાનું હોય છે. આ 50,000 રૂપિયા કમાતા તને 1 વર્ષ થશે, એ તને એક ઝટકામાં મળી જતા હોય તો તારે આ લક્ષ્મી ચાંદલો કરવા આવ્યું હોય ત્યારે મોઢું થવા ન જવાય, કહાવત છે ને વડીલોએ જે આપણા પૂર્વજોએ કહાવતો લખી એ ખોટી ના હોય. તો જો તારા ફાયદાની વાત છે અને માની જાય તો ઠીક છે, નહીં તો તું, નહીં તો કોઈ બીજું ઓર આકર્ષે તો ખરું જ. અને જો તને આ મંજૂર હોય તો તું આગળ મારા બાપુજી સાથે રહી શકશે, બટ જો મારું કામ નહીં કરે તો પછી તારે આજથી છૂટા થવું પડશે. અને ફક્ત 10 દિવસ તારે બાપુજી સાથે રહેવાનું છે, અને
કામ તમામ બોલ છે. આ કામ બહુ અઘરું છે. કાંઈ અઘરું નથી, તારા માટે કાંઈ અઘરું નથી. જમવામાં થોડું થોડું ત્રણ ટાઈમ આપવું એ કંઈ અઘરું કામ લાગે? અઘરું કામ તો કોઈને જીવન આપવું લાગે. સમાપ્ત કરવું મારું એ તો બહુ સરળ છે. તો તું હા પાડતો હોય તો હું તને આજે જ 50,000 રૂપિયા પહોંચાડી દઉં છું. વેરી ગુડ. હા ખરેખર ભાવેશ, તારા જેવા લોકો જીવનમાં આગળ વધે છે. જીવનમાં જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે, મોકો મળે, ત્યારે માણસે એને એક હાથે આવરી લેવાનો હોય છે, અને આજે જ તે કર્યું છે. બ્રિલિયન્ટ, ખૂબ આગળ જઈશ, તું બહુ આગળ વધીશ. બાપુજી. લે બેટા તું. અરે બસ તમે આરામ કરો ને હવે. ના ના આરામ ક્યારનો સૂતો તો. નહીં નહીં તમારે બસ આરામ કરવાની. હવે કેમ છે બાકી તબિયત પાણી? સારું જો બેટા, વાંધો નથી. આપણા ઘર કરતાં સારું ને અહીંયા? જો તમે અહીંયા રહો એટલે તમને કોઈ ડિસ્ટર્બ કરવાનું નહીં. ભગવાનનું નામ લ્યો, હરિભક્તિ કરો અને આનંદ માર્યો, બરાબર ને? નહીં હા સાચી વાત છે ને. અને બાપુજીને ગમતું હશે એમ તો. બાપુજી ને અહીંયા સારું છે ને? સારું છે. આસપાસમાં કોઈ મંદિર ને બધું હશે ને? જાઓ છો ને? જાઉં છું પણ હમણાં તબિયત બરાબર નથી એટલે હમણાં કઈ જતો નથી. અરે બાપુજીને આપણે અહીંયા કઈ ખોટ કર થોડું કામ કરતો જેવું તાવ જેવું બધું હતું ને એટલે બે ત્રણ દિવસ નથી બહાર નીકળો. બાપુજી સારું છે, વાંધો નથી. હા બસ સારું છે ને? રેડી છે બાપુજી, કરતો એવું કાંઈ નથી. એ તો ઉંમર થાય ને બાપુજી એટલે થોડો થાકતો લાગે છે. ક્યાં વાંધો છે? બાકી તબિયત પાણી ફર્સ્ટ ક્લાસ છે ને? હવે તો હવે વાંધો નથી, હવે સારું છે. સારું છે. અને બીજું શું કહું છું, આજે આપણે નોકર રાખ્યો છે એ તમારી બરાબર સેવા ચાકરી તો કરે છે ને? અરે આપણે પૈસા આપીએ છીએ તો સેવા ચાકરી તો કરતો હશે ને. અને બાપુજીને કે એમને એમ થોડો એ સેવા ચાકરી કરે છે બાકી. અરે નહીં હા, ઘણી વાર એવું થાય છે કે લોકો પૈસા લઈને સેવા કરતા નથી તો બાપુજીને પૂછ્યું કે બરાબર સેવા તો કરે છે ને તમારે? આપણે કોઈ કમી આવા દઈએ છીએ બાપુજીમાં? ના. હા બાપુજી સાચું કહેજો, કોઈ કમી રાખીએ છીએ અમે? નોકર આવે એટલે પૈસા તૈયાર રાખીએ. ભાઈ આ બાપુજીને દવા લાવી છે કે આ લાવવું છે, પેલું લાવવું છે, કરિયાણું, શાકભાજી, મેં કીધું જ્યુસ 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 ટાઈમ પર પીવડાવજો ને. મેં કીધું છે કે 3 ટાઈમ જ્યુસ પીવડાવવાનું, 5 ટાઈમ બાપુને જમવા આપવાનું. આપે છે જમવા ટાઈમ સર આપે છે? બાકી ચિંતા નહીં કરવાની, મસ્ત જ્યુસ વ્યુસ પીવાનું, મોજ કરવાની. અરે ભાવા, અરે બેસ બેસ, બાપુજીને બાપુજીને જ્યુસ પીવડાવ. ભાવેશ વેલ્ડન, ભાવેશ વેલ્ડન, ખરેખર બહુ સારું કામ કરે છે તું. ખરેખર બહુ કાળજી રાખે છે ને બાપુજીની. મન ખુશ કરી નાખ્યું એને તો. બાપુજી આ ભાવલાએ જ્યુસ ચાલુ કર્યું પછી થોડીક આ પીડામાં ને નિરાશ થઈ તમને? જ્યુસ પીધા પછી થોડુંક માથું ભારે ભારે લાગે છે. હા એટલે દવા અસર કરે, મતલબ જ્યુસ અસર કરે છે. જ્યુસ અસર કરે, થોડુંક માથું ભારે ભારે લાગે અને થોડુંક શરીરમાં થાક હોય એવું દેખાય. એમાં શું છે બાપુજી, આ જ્યુસ છે ને દવાનું કામ કરે અને શરીરમાં જે બીમારી હોય બંને વચ્ચે સંઘર્ષ થાય એટલે થોડોક ભડાકો તો થાય, પણ આ જ્યુસની તાકાત વધારે છે ને તો સારું થઈ જશે. સારું સારું વાંધો નથી, પેલા કરતા બહુ સારું છે. સારું તો ઠાકોરાના હિસાબે કદાચ થોડું ઘણું એવું થતું હોય, બાકી બીજો કઈ પ્રોબ્લેમ નથી. કઈ ના પ્રોબ્લેમ કઈ નથી, એ તો બાપુજી થોડી વાર સુઈ જવા દો હવે આપણે. સારું બાપુજી તમે આરામ કરો, અમે નીકળી ગયા. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બાપુજી. તબિયત નું ધ્યાન રાખજો અને સુઈ જજો. હા બાપુજી. યસ. હા જોયું ને મસ્કા મારવા પહોંચી ગયા હતા. આ તો બધું લોકોને બતાવવા માટે આવે છે. બાકી જો એને મારી ચિંતા હોય ને મારું એને આટલું બધું દાંતતું હોય તો મને આવી રીતે આમ જુદો કાઢે. અરે બાપુજી તમે ટેન્શન નહીં લો. હવે છે ને બસ થોડો ટાઈમ જ છે, પછી તમને છે ને આ તબિયત બધું સારું થઈ જશે. પણ બાપુજી હવે એ દિવસો છે ને દૂર નથી, થોડો ટાઈમ જ છે. સારું થયું બેટા તું મને મળી ગયો, તો હવે મને સારું લાગે છે. અને મને એવું લાગે છે મારી પાછળની જિંદગીના જે કાંઈ દિવસો બેચ્યા છે ને એ થોડાક સુખવાળા જશે અને સારા જશે. એમ જે કાંઈ ચિંતા હતી એ હવે દૂર થઈ ગઈ છે તું મળ્યા પછી. હવે જો તું આમને મારી સાથે રહે ને છેલ્લે સુધી તો મારું મોત સુધરી જાય બેટા. હા બાપુજી. તને શા માટે રાખ્યો હતો? પપ્પાની સાર સંભાળ રાખવા માટે રાખ્યો હતો ને કે આ રીતે લઈને ફરવા માટે રાખ્યા હતા? ક્યાં છે બાપુજી, બોલાવે ને. બોલાઈ ગયું તમારે તૈણાઈ ને? હા બોલાઈ ગયું. કે દિવસ થી તમારા બાપુજી થઈ બોલે છે ગોવિંદા? જો કેટલું પટક પટક કરે છે. ફાલતુ ની માથાકૂટ છોડ અને બાપુજી ને બોલાવો. બોલાવું છું. અરે હવે અમે અમારું જોઈ લઈશું ભાઈ. ક્યાં છે બાપુજી? એકે મને રાતી તારે એમને નથી સાચવવા. કઈ જરૂર નથી. હા આથી તમે સાચવજો બાપુજી ને. હે અરે અમારા બાપુજી છે. આ તો અમારી પાસે સમય ન હતો એટલે તને રાખ્યો હતો. બરાબર. હવે અમારે કઈ તારી જરૂર નથી. બાપુજીને બોલાવી એટલે અમે જઈએ. હા એ તો મને ખબર જ હતી. અને અમે તમને મારી કઈ જરૂર તો નહોતી જ ને, તોય મને રાખ્યો ને. અને આ મફત નત રાખ્યા, પૈસા આપ્યા છે તમને. પૈસા આપ્યા હતા? હા બાપુજીને હસવાના પૈસા આપ્યા હતા કે મારવાના આપ્યા હતા? લો એ આ શું વાત કરો છો, મારવાના પૈસા? બસ એક શબ્દ બોલતા નહીં. આ તો હજી હું શુભ છું. હે નકર છે ને પોલીસ કેસ કરીશ ને તો તમે તૈણી છે ને ખબર પડે છે ને જેલમાં ચક્કી કહે ને શું કહે એ પીસતા હોય. હા મોટી આવી ચક્કી પીસવા વાળી. મેડમ અત્યાર લગી મેં તમને માલકીન કીધી, હવે મોઢું બંધ રાખો. અને તમે તો આજના આવ્યા છો. એ બધી માથાકૂટ છોડ, એ અમારો બાપ હતો, અમારે જે એની સાથે કરવું એ કરશું. બરાબર બોલાવો. બસ હું તમારો કોઈનો બાપ નથી. પ્રવીણ ગોવિંદ નાનકા તમે શું મોટું લઈને આવ્યા છો હવે? બાપુજી તમે આજથી હું તમારો કોઈનો બાપ નથી. આ મારો દીકરો છે એક જ. તમે ત્રણમાંથી એકે મારા દીકરા નથી. લો બાપુજી અમે તમને રાખ્યા આટલા સાચવ્યા ને તમે હવે એવું કેવો છો? સાચવ્યા સંસારી પોતા કરાવ્યા, ટાઈમે જમવા નથી આપ્યું, ટાઈમે નાસ્તો નથી આપ્યો, ટાઈમે ચા નથી આપી. અને માર્કેટમાંથી બધી ખરીદી કરવા કરાવી છે, શાકભાજી કરિયાણું. અરે બાપુજી હજી થોડુંક બાકી રહી ગયું લાગે છે. અરે એટલે આવ્યા હોય બાપુજી તોય અમે અમારા દીકરા તરીકેની ફરજ તો પૂરી કરતા હતા. અમે સાચવતા હતા ને, અમે પૈસા તો આપતા હતા ને. અમારથી બન્યું એટલું તો અમે કર્યું ને. જો બેટા તને હજી ન સમજાય, તારી ઉંમર નથી થઈ હજી. વૃદ્ધ માણસોને શાની જરૂર પડે? પૈસાની જરૂર ન પડે, એને સહારાની જરૂર હોય. આપો તમે એક સહારો, પૈસાને શું કરવા છે? બહેનું એટલું અત્યાર સુધી કર્યું બાપુજી,
બહેનું એટલું અત્યાર સુધી એને લોકોએ કર્યું હે? કેમ તમે લોકો જ્યારે ત્રણે નાના નાના હતા ને ત્યારે બધી આંગળી પકડાઈ તમને આ બાપુજી લઈ જતા, દુકાને દુકાને ફેરવતા, શેરીએ શેરીએ ફેરવતા, હે? નાની મોટી વસ્તુ લઈ દેતા, ભૂલી ગયા એ બધું? અને અત્યારે તમને તમારો બાપ નડે છે હે? આ તમારો બાપ એકલો અને તમે ત્રણેય, તમે ત્રણેયમાંથી એકની બુદ્ધિ નથી આવતી કે બાપને કેમ હસવાય અને બાપને પોતા મરાવાય હે? કચરા પોતા કરાવાય? તમને લોકોને નાનેથી મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા હે? અલગ અલગ આ ત્રણેયને અલગ અલગ રીતે ધંધા અપાવ્યા હે? અને અત્યારે જ્યારે તમે લોકો મોટા થયા ને ત્યાં સુધી આ એક બાપે તમને ત્રણેયને હાસવા, તમને ગાડી લઈ દીધી, બંગલાની વ્યવસ્થા કરી દીધી, ખાવા પીવામાં કંઈ કમી રાખી નહીં. અને આજે એ જ બાપને જ્યારે ખાવું છે હે, ત્યારે ખીચડી માગે છે ને, ત્યારે તમે સાયસવાળી રોટલી આપો છો. રોટલી માગે છે સુખા, ત્યારે દાળ ભાત આપો છો. દાળ ભાત માગે છે ત્યારે ખાલી પાણી આપો છો. એ આ મા બાપ હે? અને તમને લોકોને એટલી બુદ્ધિ નથી આવતી. મેરેજ કરાવ્યા ને તમારા ત્રણેયના હે, ત્યારે તમારા બાપે મને બધું કીધું કે કેવી રીતના તમને ત્રણેયને પરણાવ્યા, નાનેથી કેવી રીતના લઈને મોટા કર્યા, મને બધી વાતની ખબર છે. પણ વચ્ચે એટલે હું નહોતો બોલતો કારણ કે મારે જોવું હતું કે તમારા ત્રણેયમાંથી કોઈની એકની પણ બુદ્ધિ આવી હોત ને તો આજે તમે ત્રણેય અત્યારે અહીંયા મારા આંગણે આવ્યા છો ને તો તમારા આંગણે કોઈ પગ ન મૂકે. અને અત્યારે આ સોસાયટીમાં તમારી ઘરે કોઈ આવે છે, કોઈ બેસવા આવે છે, કોઈ તમને પૂછે છે હે? આજે આ તમારા બાપ આજે મારી પાસે છે ને, મારીને આ લોકોની લાઈન થાય છે. આ વડીલ કહેવાય જે મને નહોતી ખબર ને, અહીંયા 50 જણાને સાંજે હાસવે છે, એ શિક્ષા દે છે કે ઘર કેમ ચલાવાય. અને એના કારણેથી અત્યારે 10 ઘર તો બસી ગયા છે બસ. પણ તમારા ત્રણેયમાંથી કોઈને કંઈ કહેવું જ નથી. બસ મારા મા બાપ અમે લઈ જવા આવ્યા છીએ. કેમ કચરા પોતામાં હજી કંઈ બાકી છે કે પછી મારામાં કાંઈ હજી ધૂળ રહી ગઈ છે? બસ ભાઈ બસ, બહુ કહી દીધું તે, તારી બધી વાત સાચી છે બાપુજી. અમને અમને અમારી ભૂલ સમજાય છે, અમને માફ કરો બાપુજી. અમે ફરી ક્યારેય આવું નહીં કરીએ ને. તમારું તમારું એકદમ વ્યવસ્થિત ધ્યાન રાખું છું બાપુજી. હું 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 રાખવા તૈયાર છું બાપુજીને. હું આ જીવનભર બાપુજીને રાખીશ. અરે બાપુજી, મને મારા કર્યા પર બહુ પસ્તાવો છે. હું તમારો બહુ મોટો ગુનેગાર છું, મને માફ કરી દો. અને બાપુજીને હું મારી સાથે રાખીશ, તમને કોઈ જાતની કોઈ કમી નહીં આવવા દઉં. હા બાપુજી, હું પણ તમને કોઈ દિવસ કંઈ બીજું કામ નહીં કરાવું, તમારી સેવા કરીશ. માફ કરી દો બાપુજી. અને બાપુજી, છોરું કછોરું થાય પણ મા બાપ કુમાતા ના થાય, અમને માફ કરી દો. અને અમે હવે આવી ભૂલ નહીં કરીએ. એક વાર અમને માફ કરો. માફ કરી દો બાપુ. તમને એક વાત કહી દો, આજે તમારા ત્રણેયના ઘર અલગ છે ને એ શું કામ અલગ છે ખબર છે? કારણ કે મા બાપનો સહારો નથી તમને હે. તમને મા બાપ મળ્યા છે એ તો વિચાર કરો, જેના મા બાપ નથી એનું શું થાય હે? કંઈ નહીં, અમને અમારી ભૂલ સમજાય છે. ચાલો બાપુજી અમારી સાથે ચાલો. હા બાપુજી ચાલો, અમારી સાથે ચાલો. બસ બહુ થઈ ગઈ હવે. તમે ત્રણે મારા દીકરા હોવા છતાં મારા દીકરા નથી, અને મારો દીકરો ન હોવા છતાં દીકરા કરતાં પણ વિશેષ છે. ચાલ ભાવેશ. બાપુજી મારી વાત સાંભળો બાપુજી. બાપુજી બાપુજી માફ કરી દો અમને બાપુજી. આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આપણે એને સમજી ન શક્યા. બાપુજી જે નિર્ણય કર્યો છે ને સાચો જ કર્યો છે. આપણે એ જ લાયક છે. અને આપણે એ ભૂલી ગયા કે જે સ્થિતિમાં આજે બાપુજી છે, કાલ ઉઠીને એ સ્થિતિમાં આપણે પણ જશું. સાચી વાત છે ગોવિંદ તારી. દરેક માણસને વૃદ્ધત્વ તો આવે જ છે,
જીવન છે તો જીવનનો અંત તો છે જ, અને આપણને પણ આ પરિસ્થિતિમાં મુકાવવું જ પડશે કાલે. આપણે આટલી નાની વાત ના સમજી શકીએ અને આપણે આપણા પોતાના બાપુજી પર જુલમ કરે. મેં તો બાપુજી પાસે કચરા પોતા કરાવ્યો, કેવો કેવો જુલમ કર્યો હતો. અને મોટા હું ભૂલી ગઈ હતી કે કાલે અમારી પણ આવી દશા થઈ શકે છે. અને ભાભી, અમારે પણ બાપુજીને ના સાચવવા પડે ને તો અમે પણ ફરવા જતા રહ્યા, અને અમે 5-6 દિવસ જાણે જોઈને જ મોડા આવ્યા, કારણ કે અમારે સાચવવા ના પડે. પણ આજે અમને અમારી ભૂલ સમજાય છે. કંઈ વાંધો નહીં, જે થયું તે પણ આપણા બાપુજી સલામત છે એનું આપણે એને ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. જે કંઈ થયું ગોવિંદ, હવે આપણે આપણા બાપુજીને સમજાવવા જઈશું, આપણે એક એક કરીને એમને મનાવવા જઈશું ગામડે. એ ભલે ના આવે પણ આપણી ફરજ છે એમને સમજાવવાની. હવે આપણે વારે ઘડીએ ગામડે જવું પડશે અને બાપુજીની મુલાકાત લેવી પડશે. આજે નહીં તો કાલે બાપુજીના મનમાં આપણા માટે દયાભાવ આવશે ને આપણને માફ કરી દેશે. હા ભાઈ, કયા મોઢે આપણે બાપુજી પાસે જઈશું અને શું કહેશું કે આવો અમારા ઘરે અને આવશે? ના મોટા ભાઈ, મારા તો પગે ના વળે હવે કે એની સામે કેમ ઊભું રહેવું. રાજભાઈ, આપણે ભૂલ કરી છે ને તો આપણે એનો પશ્ચાતાપ તો કરવો જ પડશે. ચાલો હવે સમય બધું આપણને દેખાડી દેશે કે આગળ શું થશે. ચાલો.